चेक कर से पहले मैं तुम्हारे को बता जाना चाहिए। लास्ट में बात समझ रहे हैं वो आते नहीं है। ओके चलो तरी से तैयार है श्री गणेश ने हम अपना लास्ट लेक्चर में थोड़ा घणो रिवीजन टाइप नो अपने चालू करी थी। बैच ना संदर्भ में आपने बात करी थी देख भाई शू शू पूछाई सके अथवा जियोग्राफी ना पोर्शन में शू आवशे भौतिक भूगोल ना संदर्भ में तुमने क्यों पूछवामां आवशे एना बाद प्राकृतिक भूगोल प्रादेशिक भूगोल सामाजिक भूगोल आर्थिक भूगोल आ रीते की अलग अलग पोर्शन में विषय आपने बात करी थी लास्ट लेक्चर में। एना बाद लास्ट लेक्चर ની અંદર જે આપણે ભણવા પૂરી લે લગભગ 3 કે 4 જે થિયરીઓ જે કહી શકાય એ 3-4 થિયરીઓ વિશે વાત કરી હતી એક હતી આપણી અક્ષાંશની થિયરી એના બાદ રેખાંશની એના બાદ આપણે વાત કરી હતી પૃથ્વીની આંતરિક રચના અને એના બાદ વાત કરી હતી કટિબંધ વિશે અને થોડી ઘણી માહિતી લીધી હતી ડુંગરાળ પ્રદેશની ઉપર છે ભલે આપણે આગળ ચાલી ગયું છે પણ ઘણા બધા મિત્રો નવા છે તો એમના માટે આપણે ફરીથી એક વધારે લેક્ચર લેવા છે એનો વાંધો નહીં પરંતુ એક લેક્ચર માં આપણે બને ત્યાં સુધી મેક્સિમમ રિવિઝન કરી અને નવા વિદ્યાર્થીઓ પર ખબર પડે એ પ્રમાણેની કી તૈયારીઓ કરી એક્ઝામ ક્રિએટર તમને ક્લાસ 3 ક્લાસ 1 2 ની અલગ અલગ એક્ઝામો આપતા છે ક્લાસ 3 માં જે બધા પ્રશ્નો પૂછાય છે એ બધા ફેક્ટ બેઝ હોય મેં લાસ્ટ ટાઈમ પર તમને વાત કરી નાખી હતી કે બધા વન લાઈનર ક્વેશ્ચન હોય એવું પૂછી નાખવામાં આવે કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન શું છે બરોબર આપણને ખબર કે ડેવર ના વિક્ટોરિયા સરોવરમાંથી નીકળે છે અને સાબર અને હાથમતી બંને નીકળે પ્રાચીન મુકમે ભેગી થાય સાબરમતી કહેવામાં આવે અને આ જ વસ્તુ તમને જ્યારે ક્લાસ 1 ના સંદર્ભમાં જો ગુજરાતના ભૂગોળમાંથી ક્વેશ્ચન નીકળે તો એવું પૂછવામાં આવે કે સાબરમતી નદી માટે નીચેનામાંથી શું સાચું છે તો ત્યારે તમને એના નજીકના ફરવાલાયક કોઈ સ્થળ હોય કોઈ સમાધિ આવી ચૂકે અથવા એ નદી કોઈ પણ જિલ્લાઓનું વિભાજન કરતી હોય તો આ બધી વસ્તુઓ તમને આઈડિયા હોવો જોઈએ। આગળના પ્રશ્નપત્ર જોશો તો તમને આઈડિયા આવશે કે કેટલા કેટલા અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર એનું પણ આપણે એક સેશન રાખીશું જ્યારે આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આપણે આગળના પ્રશ્નો જે પત્ર જે નીકળી ગયા છે ક્લાસ 1 2 ના અને ક્લાસ 3 ના બેઝના એનો પણ એક આખો સેશન ગોઠવીશું કે આપણે જે ભણાવીએ એમાંથી પ્રશ્નો આવે છે કે એની બહાર ના આવે છે કઈ ટાઈપનું હોય છે જનરલી બને ત્યાં સુધી ભૂગોળના સંદર્ભમાં રેર ઓફ ધ રેરમાં જ કોઈ એવો પ્રશ્ન હોય કે જે આપણને ખબર ના પડે અથવા આપણા સિલેબસ બારમાં હોય તમને 100% બંધારણમાં કન્ફ્યુઝન કરી શકે 100% કરંટ અફેર્સ ની અંદર તમે તૈયારી કરી હોય ઘણી બધી વસ્તુ પરંતુ કંઈક નવું જ પૂછી નાખવામાં એવું બની શકે પરંતુ અમુક સબ્જેક્ટ એવા છે કે જે બની ગયા છે કે જેમાં કોઈ પણ પ્રકારનું કે સુધારા વધારા રેર ઓફ ધ રેરમાં થઈ શકે લાઈક ઇતિહાસ મતલબ કે મહાત્મા ગાંધી થઈ ચૂક્યા છે તો એમના રિલેટેડ જે પણ માહિતી છે એમાં ડીપમાં પૂછી શકે પરંતુ એમના બારમાં તો કંઈ પૂછવાની શક્યતા છે। આજે ભૂગોળના સંદર્ભમાં વાત કરીશું આપણે પ્રાકૃતિક ભૂગોળ પ્રાકૃતિક ભૂગોળ અથવા પ્રાદેશિક ભૂગોળ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે આખા વિશ્વમાં ટોટલ 6 પ્રકારની ભૌગોલિક અવસ્થાઓ જોવા મળે છે આ 6-6 પ્રકારની ભૌગોલિક અવસ્થાઓ જે કરી એ ભારતમાં જોવા મળે અને ભારતમાં પણ એકમાત્ર રાજ્ય ગુજરાત કે જેમાં જોવા મળે એ ભૌગોલિક અવસ્થાઓ એટલે કે ટાપુ હોય મેદાન હોય ઉચ્ચ પ્રદેશ હોય રણ પ્રદેશ હોય નદી વિશે વાત કરવાની હોય તો આ બધી જે અવસ્થાઓ જે કરી એ અવસ્થાઓ આપણને ગુજરાતના સંદર્ભમાં જોવાની રહેશે ક્લિયર। પ્રાકૃતિક અથવા પ્રાદેશિક ભૂગોળ એક સિમ્પલ હું તમને કહી દઉં તો બે ભાગમાં આપણે વિભાજિત કરી સમજવા માટે એક છે પ્રાચીન સમયગાળો એક અત્યારે હાલનો અર્વાચીન સમયગાળો। પ્રાચીન સમયગાળો તો સમજવા માટે આપણે સમજી લઈએ કે આપણું ગુજરાત છે તો જે પ્રમાણે જે તે રાજાઓ રાજ કરતા હતા એ જ રાજાઓના નામ પરથી તે પ્રદેશ પ્રચલિત અહીંયા કોઈ આનંદ નામનો રાજા જે કરો એ રાજ કરતો હતો ઉત્તર ગુજરાતનો જે પ્રદેશ કરો એ આનંદ પ્રદેશ આનંદપુર ચમત્કાર આવા કઈક અલગ અલગ નામથી જાણીતો હતો પ્રાચીન સમયમાં આ જે પટ્ટો ખરો એને શિવરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવતો હતો અને આ જે દક્ષિણનો પટ્ટો જે ખરો એને લાટ તરીકે ઓળખવામાં આવતો પ્રાચીન સમય પરંતુ જેમ જેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભૂગોળ વિદો જે ખરા એ બધા અસ્તિત્વમાં આવ્યા અને એમને જેમ જેમ રિસર્ચ થાય એ પ્રમાણે કંઈક આપણને એની ભૌગોલિક અવસ્થાઓ વિશે જાણકારી પ્રાપ્ત એ જ પ્રમાણે વાત કરીએ તો ગુજરાતના સંદર્ભમાં અત્યારે ગુજરાતની નદીઓ ગુજરાતના મેદાનો ગુજરાતનું રણ પ્રદેશ ગુજરાતનું ઊંડાણ પ્રદેશ
ओके तो एक शुरुआत करिए आपने कि अरवाई सिंह गुजराती विषय बात करवानी तो अरवाई सिंह गुजरात में एक आ रही अलग अलग प्रकार का भौगोलिक प्रदेश विषय बात करी छे એમાં આજે આપણે શરૂઆત કરીએ ગુજરાત ના ગુજરાત પ્રદેશ ની કેમ ગુજરાત ના સંદર્ભમાં ગુજરાત નો ગુજરાત પ્રદેશ સૌથી પહેલા સમજીએ કે શું કામ ડુંગરાળ પ્રદેશ કરે પહેલી વસ્તુ આપણને થોડી ક્યાં હોય છે કે ડુંગરાળ પ્રદેશ શું કામ કહેવામાં આવે ગુજરાતમાં તો પર્વત છે ગિરનાર પર્વત છે તો પછી ડુંગરાળ પ્રદેશ શું કામ કહેવામાં આવે તો ગુજરાતમાં જે મહત્તમ જોઈ શકાય છે બધા ડુંગરાળ પ્રદેશ છે આ જે વસ્તુ ખરી ડુંગરાળ પ્રદેશ કહેવાનું એનું મેઇન કારણ છે એની હાઈટ ઝીરો થી 150 મીટર સુધીની હાઈટ ધરાવતા હોય એને કહેવામાં આવે મેટાર 150 થી 350 મીટર સુધીની હાઈટ ધરાવતા હોય એને કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશ એના બાદ 350 મીટર થી 900 મીટર સુધીની હાઈટ ધરાવતા હોય એને કહેવામાં આવે ડુંગર અને 900 મીટર ઉપર જીતી પર જાય છે એની ગણતરી કરવામાં આવે છે પર્વત અને આપણે ગુજરાતમાં જે જોવા મળે છે એ બધા જનરલી 900 મીટર કરતા ઊંચી હાઈટના છે અને એના જે કારણે લખવામાં આવે છે ગુજરાતનું ડુંગરાળ પ્રદેશ પાવાગઢ હોય ચોટીલા હોય કે ભાવનગરમાં આવેલા ડુંગર હોય એ બધા 900 મીટર થી ઊંચી રેન્જ ધરાવે છે એટલે ગણવામાં આવે છે ગુજરાતનું ડુંગરાળ પ્રદેશ ઘણા ગાંઠા કહી શકાય એવા ગિરનાર પર્વત વિશે વાત કરી લઈએ અથવા ગુરુનો પાકો ને ચિખલોદર જેવા ડુંગરો જે જોવા મળે છે આપણને બનાસકાંઠા જિલ્લામાં એની જે હાઈટ કે 900 મીટર કરતા હોય હારે છે બાકી બધા જે ખરા એ આપણા 900 મીટર કરતા નીચે હાઈટ ધરાવે છે એટલે લખવામાં આવે છે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ આજ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં આપણે શરૂઆતમાં કંઈક વાત કરી સિમ્પલ યાદ રાખવા માટે કે કયા કયા જિલ્લાઓમાં કેવા કેવા પ્રકારના ડુંગરો આવેલા છે યાદ રાખવા માટે એક શોર્ટકટમાં કંઈક ભણીશું આપણે એના બાદ આખી આખું વસ્તુ ડિસ્ક્રિપ્ટિવમાં ભણીશું સૌપ્રથમ સૌથી પહેલું ત્રિભુજ આવે છે એનું નામ છે કચ્છ કચ્છમાં આપણને ડુંગરાળ પ્રદેશ જોવા મળે છે અને આ જે કચ્છમાં જોવા મળતો ડુંગરાળ પ્રદેશ ત્યાંના લોકલ લોકો જે છે ત્યાંના લોકો એને ધાર કહીને બોલાવે અને આ જ ધાર પ્રમાણે એ ટોટલ ત્રણ ધાર ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધાર આવા તો ટોટલ ત્રણ ભાગ મળે છે ધાર પ્રમાણે ઉત્તર ધારમાં આવેલા ડુંગર તો મુખ્યત્વે ઘણા બધા ડુંગરો જોવા મળે છે આપણને બધાને કપ્પો આવડતો હોય તો લખીને આપણું ક ફ ને ગ એક આવા ડુંગરો આપણને જોવા મળે
मतलब के काड़ो खड़ियो ने गाल आवा की डूंगर आपने जोवा मळे अने आ जे धारमा सौथी ऊंचो डूंगर एटले गाळो समग्र कच्छ जिल्ला नो पण पूछवामां आवे तो ऊंचामां ऊंचो डूंगर गाळो छे अने उत्तर धार प्रमाणे पण जो पूछवामां आवे छे तो पण आपणो गाळो डूंगर छे त्यांथी थोड़ा बात करिए मध्य धारमा तो मध्य धारमा पण घणा बधा डूंगरो छे મહત્વના ડુંગરો વિશે જો વાત કરવામાં આવે તો નાનું છોકરું આપણે એને હોય તો આપણે પૂછીએ છીએ કે ભાઈ તાર પાણી પીવું છે અને એને દેશી ભાષામાં કે તો ભૂ પીવું છે તો બસ એ જ રીતે યાદ રાખવાનું કે ભાઈ તે ભૂલી મતલબ કે ભૂજ્યું લીલ્યું અને દેખલ આવા કઈક ડુંગરો આપણને મધ્ય ધારમાં જોવા મળે અને આજ મધ્ય ધારમાં સૌથી ઊંચો ડુંગર એટલે આપણું તિરણ એના બાદ દક્ષિણ ધારમાં તો દક્ષિણ ધારમાં ઉમિયા જુરા નનામો આવા કઈક ડુંગરો આપણને જોવા મળે આજ દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે નનામો તો આવા કઈક ડુંગરો આપણે યાદ રાખવા પૂરતા તો ઉત્તર ધારમાં ક ખ ગ એટલે કે તાળીઓ કળીઓ ને ગાલ મધ્ય ધારમાં ભૂલી ગયેલી કે ભૂજ્યો લીલીઓ ને તિરણોદ્ધાર અને એના બાદ દક્ષિણ ધારમાં ઉમિયા જુરા નનામો રતનાલ આવા કઈક ડુંગરો આપણને જોવા મળશે એમાં સૌથી ઊંચો ડુંગર એટલે નનામો એના બાદ વાત કરીએ આપણે કે સૌરાષ્ટ્ર વિશે બીજો પોર્શન આપણો કે જ્યાં આપણને ડુંગરાળ પ્રદેશ જોવા મળે સૌરાષ્ટ્રમાં તો આ જે સૌરાષ્ટ્રમાં જે ડુંગરાળ પ્રદેશ જોવા મળે છે એ મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે એક છે માંડવની પીપલ અને બીજું છે ગીરની પીપલ એક છે માંડવની ટેકર એક છે ગિરની ટેકર સમજવા માટે આપણે હું તમને સમજાવી દઉં કે આપણું સૌરાષ્ટ્ર છે આ જે સૌરાષ્ટ્રમાં જ્યારે તમે એન્ટર મારો એટલે કે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં જે આપણને ચોટીલા ડુંગર ને બીજા નાના મોટા ડુંગરો જે જોવા મળે છે એ જે જોવા મળે એ ધારને કહેવામાં આવે છે માંડવની ટેકર જ્યારે અહીંયા પોરબંદરથી ચાલુ કરીને ભાવનગર સુધી જે આપણને જોવા મળે છે ડુંગરાળ પ્રદેશ એને ગણવામાં આવે છે ગિરની ટેકર જોડા તો બે ભાગમાં વિભાજિત છે એક છે માંડવની ટેકરી બીજી છે ગિરની ટેકરી આ જે માંડવની ટેકરીના ભાગ રૂપે સૌથી ઊંચી ચોટીલા એના બાદ ગિરની ટેકરીના ભાગ રૂપે સૌથી મોટો પર્વત ગિરનાર સૌથી ઊંચું શિખર ગોરખનાથ અને સૌથી ઊંચી ટેકરી સરકલા એક વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે કે સૌથી મોટો પર્વત ગિરનાર સૌથી ઊંચું શિખર ગોરખનાથ સૌથી ઊંચી ટેકરી સરકલા આવી રીતે કંઈક આપણને જોવા મળે છે આપણને ગિરની ટેકરીઓના ભાગ એના બાદ વાત કરીએ તળ ગુજરાત તળ ગુજરાતમાં જોવા મળતા ડુંગરાળ પ્રદેશો તળ ગુજરાત એટલે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી જે આપણને આખો ડુંગરાળ પ્રદેશ જોવા મળે છે નાના મોટા ડુંગર એના વિશે વાત કરીશું મુખ્યત્વે આવેલા ડુંગરો એના બાદ આપણે આખી આખી વસ્તુ ડિસ્ક્રિપ્ટિવમાં વળીએ કે ક્યાં કયો ડુંગર આવેલો છે એની મહત્વતા શું આજુબાજુમાં જોવાલાયક સ્થળો કોઈ આવેલા હોય તો એના વિશે વાત કરી લઈશું તળ ગુજરાતમાં સૌથી પહેલા જીલ્લો આવે છે બનાસકાંઠા અને બનાસકાંઠામાં જે જોવા મળે એને કહેવામાં આવે છે જેસોરની ટેકરી આ જેસોરની ટેકરી એટલે આપણને પાલનપુરથી ડાકા જતા જે જોવા મળે ત્યાંથી આપણને ઉલેસ્ટો લાઈન મળી આવે બરાબર તો જેસોરની ટેકરી પાલનપુરથી ડાકા જતા જે જોવા મળે છે એ આ જેસોરની ટેકરી અરાવલીના ભાગ રૂપે છે અને અરાવલીના બે કાંઠા પડે બનાસકાંઠા મહેસાણા થી અમદાવાદ સુધી આવો થાય એક જે કરો એ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લા સુધી જાય તો એના જે ભાગ રૂપે જેસોરની ટેકરી ત્યાંથી થોડાક તમે નીચે આવશો એટલે આપણને જોવા મળશે પંચમહાલ જિલ્લામાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કે ત્યાં આવેલું છે આપણું પાવાગઢ એને કહેવામાં આવે છે રતન મહાલની ટેકરી આ જે રતન મહાલની ટેકરીમાં સૌથી ઊંચી પાવાગઢ ત્યાંથી આપણે થોડા નીચે આવીએ આપણે બધા ગુજરાતનો નકશો સમજી ગયા છીએ તમને આઈડિયા આવી જશે શું કહેવા માંગુ છું ત્યાંથી નીચે આવો કે બે બે ની પેરે ચાલુ થાય આપણે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ નીચે વલસાડ તો વડોદરા અને એની બાજુમાં છોટા ઉદે ત્યાંથી તમે થોડાક નીચે આવો કે નર્મદા જિલ્લો જોવા મળે આ જે નર્મદા જિલ્લો છે એને જોવા મળે એને ત્યાં આવે છે રાજપીપળાની ટેકરી આ જ રાજપીપળાની ટેકરીમાં સૌથી ઊંચી માથાસર
ત્યાંથી નીચે આવશો એટલે આપણને જોવા મળશે નવસારી અને ડાંગ જિલ્લો, અને ડાંગ જિલ્લામાં જોવા મળે એને કહેવામાં આવે સાપુતારા ની ટેકરી. આ સાપુતારા ની ટેકરીમાં સૌથી ઊંચી સ્તંભ ને ત્યાંથી છેલ્લા નીચે આવો એટલે છેલ્લો જિલ્લો આપણો વલસાડ, ત્યાં જોવા મળે કે પારનેરા ની ટેકરી. એમાં સૌથી ઊંચો ડુંગર એટલે વલસાડ. આ રીતે કઈક આપણને જોવા મળશે આપણો ડુંગરાળ પ્રદેશ. ક્લિયર? ડુંગરાળ પ્રદેશમાં કઈ યાદ રાખવાનું તો આપણે યાદ રાખી કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, કચ્છમાં ત્યાંના લોકો એક પર્ટિક્યુલર ધાર કહીને બોલાવે છે. આ ધાર પ્રમાણે ટોટલ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. ઉત્તર ધારમાં પર્વત કાળીઓ પડ્યો છે, ધારમાં સૌથી ઊંચો કાળો ડુંગર. એના બાદ મધ્ય ધાર, મધ્ય ધારમાં ભૂલીદી પૂજ્ય લીલીઓ અને તિરુવતર, એમાં સૌથી ઊંચો ડુંગર તિરુવતર. અને લાસ્ટમાં દક્ષિણ ધાર, એમાં ઉમિયા ઝુરા ને નામ આવા કઈક ડુંગર, એમાં સૌથી ઊંચો નામ. એના બાદ સૌરાષ્ટ્રમાં બે ભાગમાં વિભાજિત છે, એક છે માંડવની ટેકરો, બીજી છે ગીરની ટેકરો. માંડવની ટેકરો ના ભાગ રૂપે સૌથી ઊંચી ચોટીલા, અને ગીરની ટેકરો ના ભાગ રૂપે આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની રહેશે. સૌથી મોટો પર્વત ગિરનાર, સૌથી ઊંચું શિખર ભૂરખનાથ, અને સૌથી ઊંચી ટેકરી સરકલા. એના બાદ તળ ગુજરાતમાં અલગ અલગ ડુંગરાળ પ્રદેશો, એમાં સૌથી પહેલા વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની, જ્યાં આવેલી છે ટેકરો, એને કહેવાય જેસોરની ટેકરો. જેસોર નામે રીંછ અભયારણ્ય ત્યાં આવેલું છે. તો આજે જેસોરની કલનપુરથી ડાકા જતા આપણને જો જોવા મળે ત્યાં ગુરુનો બાપુ અને ચિકલો, એમાં સૌથી ઊંચી ટેકરી જેસોરની ટેકરી. એના બાદ નીચે આવે છે આપણા માટે પંચમહાલ અને દાહોદ જિલ્લો, ત્યાં આવેલી છે રતન મહાલ ની ટેકરી, અને એમાં સૌથી ઊંચી જે છે પાવા. ત્યાંથી થોડા તો નીચે આવો એટલે આપણને જોવા મળશે રાજપીપળા ની ટેકરી નર્મદા જિલ્લામાં, એમાં સૌથી ઊંચી માટાસર. એના બાદ ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લામાં જોવા મળશે એ આપણા માટે છે સાપુતારા ની ટેકરી, એમાં સૌથી ઊંચી સ્તંભ. અને લાસ્ટમાં વલસાડ જિલ્લો પારનેરાની ટેકરીમાં સૌથી ઊંચો ડુંગર વલસાડ. ક્લિયર અહીંયા સુધી? હવે આગળ વધી આપણે અલગ અલગ જગ્યા વાત કરી, ખાલી શોર્ટકટ ની યાદ રાખવા પૂરતી કે હવે આવા કઈક ડુંગરાળ પ્રદેશ જે કરો એ ગુજરાતમાં ફેલાયેલો છે. શરૂઆત કરીએ આપણે કચ્છ જિલ્લા. આજે એક વખત લખી નાખો જરા ઇમરજન્સીમાં, બને ત્યાં સુધી જો ચાલે છે થોડું સાથે લખશો તો વાંધો નહીં આવે. લાઈવ સેશન માં પણ ઘણા મિત્રો જોડાયેલા છે. પરીક્ષાના સંજોગોમાં ક્લાસ 3 માં લખ્યું જે દેખાય છે એમાંથી ઘણી વખતે ઘણા પ્રશ્નો નીકળી જાય, ખાલી આખું આજે તમે જોઈ રહ્યા છો એમાં, કારણ કે ડાયરેક્ટ ડાયરેક્ટ એવું પૂછી નાખે છે કે સાપુતારા ની ટેકરી નું સૌથી ઊંચું શિખર કયું. આવું ડાયરેક્ટ ક્લાસ 3 માં પૂછી નાખે અસ્તંભ. અહીંયા તમને પૂછે માંડવની ટેકરી નું સૌથી ઊંચું શિખર કયું, અથવા કચ્છ નું અલગ અલગ ધાર પ્રમાણે પૂછી નાખે, અથવા સમગ્ર કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર કયો, આ રીતે પણ પૂછી નાખવામાં આવતું હોય છે. આમાંથી પણ પ્રશ્નો ઘણી વખતે નીકળેલા છે ક્લાસ 3 માં. બીજી વસ્તુ કે અહીંયાથી તમને નવો પ્રશ્ન અથવા નવી પેટર્ન પ્રમાણે પૂછાઈ શકે. આજુબાજુમાં ટેકરીઓના નામ લખ્યા અને એક બાજુ એના ઊંચા શિખરો અને જોડકા જોડ, આવો પણ પ્રશ્ન તમને પૂછી નાખવામાં આવશે. તો એ પણ તમારે યાદ રાખવાનું. આ મેં એટલા માટે લખાવ્યું છે કે તમને આઈડિયા આવે, જો કોઈ વખતે ડાયરેક્ટ આવો ક્વેશ્ચન જોડકા સ્વરૂપે પૂછાય, પારનેરાની ટેકરીઓ, જેસોરની ટેકરીઓ, રતન મહાલની ટેકરીઓ, આવી ચાર ટેકરીઓ આપીએ સામે ચાર એના ઊંચા શિખર આપી દેશે અને તમને કહી દેશે કે જોડકા જો. આગળ વધી આપણે કચ્છ જિલ્લામાં. હવે અહીંયા ધ્યાન રાખી દેજો, તો આપણે પેલા સમજી લીધું કે ડુંગરાળ પ્રદેશ શું કહેવામાં આવે છે, તો જે અલગ અલગ એની રેન્જ જે ખરી કે રેન્જ પ્રમાણે કે એને ડિવાઈડ કરેલું છે, અને એ જ રેન્જ ના કારણે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ જે કરો એ કહેવામાં આવે 900 મીટર કરતા ઊંચી હાઈટ ધરાવે છે. હવે સમજીએ કચ્છ જિલ્લા માટે. આ રીતે કઈક આપણું કચ્છ જિલ્લો છે એવું વિચારી લઈએ, તો કચ્છ જિલ્લામાં જે પ્રમાણે આપણે વાત કરી કે ભાઈ ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર, હવે પર્ટિક્યુલર ડીપમાં સમજી લઈએ કે ક્યાં કઈ વસ્તુ આવેલી છે, તેને શું કહેવામાં આવે છે. સૌથી પહેલા ઉત્તર ધાર, એના બાદ મધ્ય ધાર, એના બાદ દક્ષિણ ધાર. અહીંયા આવેલું છે કચ્છનું મોટું રણ, અહીંયા આવેલું છે કચ્છનું નાનું રણ,
સમજવા પૂરતું આપણે કહ્યું છે, પર્ટિક્યુલર નિર્દેશ નથી કર્યો, ખાલી સમજવા પૂરતું આપણે યાદ રાખી કે અહીંયા કચ્છનું નામ ધોરણ, અહીંયા કચ્છનું નામ ધોરણ. હવે વાત કરીએ ઉત્તર ધારી, તો ઉત્તર ધારામાં મુખ્યત્વે ડુંગર અખંડ એટલે કે કાળીઓ કડીઓ ને કાળો કઈ રીતે કઈક આવેલા છે, તો અહીંયા આવેલો છે કચ્છનો સૌથી ઊંચો ડુંગર જેનું નામ છે કાળો. આ સિવાય ખડીઓ ગારો આવા કઈક ડુંગરો આવેલા છે. બીજી વાત કરીએ કે કચ્છના મોટા રણમાં પણ આપણને ડુંગરાળ પ્રદેશ જોવા મળે છે. એક નાનો એવો કોન્સેપ્ટ સમજી લઈએ કે કચ્છના મોટા રણમાં આવેલા ડુંગરો જે ખરા એ ત્યાંના ડુંગરો પણ છે અને ટાપુ પણ છે. કઈ રીતે? તો ભાઈ કચ્છના મોટા રણમાં આપણને જોવા મળે છે અલગ અલગ પ્રકારના બેટ, તમે નામ સાંભળી છે પરચમ, ખદી, બેલા અને ખાવડા, આવા બેટ ના નામ સાંભળેલા છે. તે ત્યાંના બેટ પણ છે અને ત્યાંના ટાપુ. જયારે અહીંયા વરસાદ પડે છે અને વરસાદ પડે ત્યારે આજ ડુંગરની આજુબાજુમાં પાણી જમા થઈ જાય છે, ચારે બાજુ પાણી અને એક નાનકડી એવી ચોટી ત્યાં રહેવામાં આવે. જયારે આજ પાણી સુકાઈ જાય છે ત્યારે એ જ વસ્તુ બની જાય છે ત્યાંનો ડુંગર. તો કચ્છના મોટા રણમાં આવેલા એ ત્યાંના ટાપુ પણ છે અને ત્યાંના ડુંગરો પણ છે. એવી જ રીતે કચ્છના મોટા રણમાં જોવા મળે છે પરચમ, ખદીર, બીલા અને ખાવડા, આવા કઈ ડુંગરો જે ખરા એ આપણને જોવા મળે ઉત્તર ધારમાં. તમને કદી કાળો, ખડીયો, ગારો, પરચમ, ખદીર, બીલા અને ખાવડા આવા કઈ ડુંગરો આપણને જોવા મળે ઉત્તર ધારમાં. હવે વાત કરીએ સૌથી પહેલા કચ્છના કાળા ડુંગર, કચ્છનો કાળો ડુંગર. તો આ જે કાળો ડુંગર જે કરો કે જ્યાં આપણને મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે, મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. ઘણી જગ્યાએ તમે યુટ્યુબ ના માધ્યમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ભાઈ ત્યાં જે ગુરુત્વાકર્ષણ બળ કરું એ ઓછું લાગે છે, મેગ્નેટિક ફિલ્ડ જે કરું એના કારણે કોઈ ગાડી ધારો કે અહીંયા છે અને આવો ઢોળાવ વાળો રસ્તો છે, અહીંયા ગાડી બંધ પણ કરી દો તો ચુંબકીય ક્ષેત્રના કારણે આ પ્રમાણે જે ગાડી કરી એ ઢાળ ઉપર ચડી જાય છે. અને આવું જ મેગ્નેટિક ફિલ્ડ જે કરું એ કાળો ડુંગર ધરાવે છે. લેહ લદ્દાખ જે કરું કે આપણા આવું એક મેગ્નેટિક ફિલ્ડ આવ્યું છે. દક્ષિણ ભારતમાં પણ આવું એક મેગ્નેટિક ફિલ્ડ આવ્યું છે, બરોબર. તો મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે છે કાળા ડુંગર. બીજું અહીંયા બીએસએફ ની ચોકીઓ આવેલી છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ જે ખરા એ બીએસએફ ની ચોકીઓ અહીંયા જોવા મળે છે. ત્રીજું આજ કાળા ડુંગર ઉપર આપણને ગુરુ દત્તાત્રેય ની સમાધિ અથવા એમના બેસણા જે કહી શકાય એ આપણને અહીંયા જોવા મળે છે કાળા ડુંગર ઉપર. એમના વિશે ઘણી એવી લોકો આવ્યા છે કે ગુરુ દત્તાત્રેય ખરા અહીંયા સમાધિમાં લઈને હતા. એક વખત ત્યાં ભૂખરા શિયાળો જે ખરા શિયાળો અહીંયા આવે છે અને એમની ભૂખ મિટાવવા માટે પોતાનો હાથ આપી દે છે અને હાથ શિયાળો જે ખરા એ ખાઈ લે છે, ભૂખ સંતોષાઈ જાય છે અને ગુરુ દત્તાત્રેય પોતાની યોગ વિદ્યાથી પોતાનો હાથ પાછો ફરીથી સજીવ બની થઈ ગયા. હવે એક લોકો આવ્યા અહીંયા પ્રચલિત છે તો ગુરુ દત્તાત્રેય નું મંદિર હતા, સોરી એમની સમાધિ જે કરીએ સમાધિ અહીંયા આવેલી છે ગુરુ દત્તાત્રેય. ત્યાંથી થોડા આગળ વધીએ તો અહીંયા એક ઇન્ટરનેશનલ ગામ આવેલું છે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર જેનું નામ છે પુરણ. પુરણ કરીને એક ઇન્ટરનેશનલ ગામ અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા એક લોકલ બોર્ડર આવેલી છે, ભારત પાકિસ્તાનની લોકલ બોર્ડર જેને નામ આપવામાં આવ્યું છે ગીગાપુર. ગીગાપુર બોર્ડર જે કરી એ લોકલ બોર્ડર ત્યાંનું નામ છે ગીગાપુર, ભારત અને પાકિસ્તાન વચ્ચે. અલગ અલગ આપણે વાંચ્યું છે કે ભાઈ જે ભારત અને પાકિસ્તાન અથવા ભારત અને ચીન, બરોબર, તો મેકમોહન ના નામથી ઓળખાય. એના બાદ વાત કરી હતી ભારત અને પાકિસ્તાન ની જે રેખા કરી એને રેડ ક્લિફ ના નામે ઓળખવામાં આવે છે, તેવું જ અહીંયા એક લોકલ નામ છે ગીગાપુર બોર્ડર. અહીંયા એક બીજું નામ પણ આપવામાં આવેલું છે. આપણે જયારે અક્ષાંશ ની વાત કરીએ ત્યારે ગુજરાતના અક્ષાંશ 20.6 થી લઈ 24.7 આવા આપણે લખ્યા હતા ઉત્તર અક્ષાંશ. તો અહીંયા જે થાય છે 24.7, મતલબ કે 24 જે કરો એ 24 નો અક્ષાંશ અહીંયાથી જાય છે. તો આ જે એની 24 પેરેલલ, 24 પેરેલલ આવા નામે પણ ઓળખવામાં આવે છે આ બોર્ડર જે કહીએ. તો કાળા ડુંગર માટે આપણે થોડું ઘણું યાદ રાખીશું. બીએસએફ ની ટીકરી આવેલી છે, ગુરુ દત્તાત્રેય ની સમાધિ કચ્છના બેસણા અહીંયા આવેલા છે, મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે, ઇન્ટરનેશનલ ગામ એટલે કે છેવાડા નું ગામ પુરટ આવેલું છે, બીજું 24 પેરેલલ ડિગ્રી એ પણ આપણને અહીંયા જોવા મળે. ત્યાંથી થોડા આગળ વધીએ એટલે આજ ઉત્તર ધામ આપણને પરચમ, ખદી, બેલા અને ખાવડા આવા કઈક ડુંગરો જોવા મળે. અહીંયા રાજસ્થાન માંથી પ્રાચીન સમયમાં એક નદી આવતી હતી અને નદીનું નામ હતું લોહી.
आज लूणी नदी विषे बात करिए तो आज लूणी नदी ना किनारे आपने खदीर बेट ने आजू बाजू माथी आपने मड़ी आवे छे हड़प्पन सभ्यता नु दोड़ा दीधा था। त्रिस्तरीय नगर रचना धरावती बरोबर त्रिस्तरीय जनरली हड़प्पन सभ्यता मा जे आपने स्थल मड़ी आवे छे प्राचीन स्थल ए मुख्यत्वे बे भाग मा विभाजित छे पूर्व नगर एक पश्चिम नगर परंतु अहीं केवुं बन्युं छे कि पूर्व मा नगर एक पश्चिम मा अने दक्षिण मा पण नगर मड़ी आवे विश्व सौथी सारामां सारुं पाणी संग्रह माटे वॉटर हार्वेस्टिंग सीस्टम જે કરી આપણને અહીંયાથી મળી આવ્યું છે। 10 અક્ષરનું સૌથી પ્રાચીન સાઇન બોર્ડ એ પણ આપણને અહીંયાથી મળી આવ્યું છે। સ્ટેડિયમના અવશેષો જે ખરા એ આપણને મળી આવ્યા છે। પ્રાચીન વાવ જે કરી એ પણ આપણને અહીંયાથી મળી આવ્યું છે। તો ઘણા બધા જે ખરા એ અવશેષો જે ખરા પ્રાચીનતમ એવા આપણને અહીંયા ધોળાવીરામાંથી મળી આવ્યા છે। તાલુકો ભચાઉ ખદીર બેટની આજુબાજુ એરિયા ત્યાંથી આપણને મળી આવ્યું છે ધોળાવીરા સર હડપ્પન સભ્યતા। એના બાદ આગળ વધી તો બેલા ખાતે બેલાનો ડુંગર અને બેલાનો કિલ્લો પણ આવેલો છે। બેલા ખાતે બેલાનો ડુંગર અને બેલાનો કિલ્લો પણ આવેલો છે। ખાવડા જે ખરું જો તમે કચ્છના સંદર્ભમાં પ્રવાસ ગયા કચ્છ જિલ્લામાં તો ઘણી ખરી મુખ્યત્વે દુકાનો જે કરી મીઠાઈની દુકાન તે ફેમસ છે ખાવડાના નામે। તો ખાવડાની સ્વીટ ફેમસ છે, મીઠાઈ તો ફેમસ છે। આજ ખાવડા ખાતે કેમિકલ ફેક્ટરી પણ આવેલી છે। તો ખાવડા ખાતે દેવસ્વી યાદ રાખીશું ખાવડાની મીઠાઈ ફેમસ છે અને કેમિકલ ફેક્ટરી પણ આવી છે। તો આ જે થયા એ આપણા મુખ્ય બે ડુંગરો થયા ખાવડા તો ખાવડા પ્રમાણે ચાલે થોડું ઘણું વધારે પણ આપણે યાદ ક્લિયર। તો તારો પડ્યો ભાગ પર છંખદી મિલા કે ખાવડા આવા એક ડુંગરો આપણને જોવા મળે ઉત્તર થાય કમ્પ્લીટ। અહીંયાથી આગળ વધી આવશે આપણા માટે મધ્યધાર। કચ્છની ઉત્તર વાહિની નદીઓ અને કચ્છની દક્ષિણ વાહિની નદી તો આ જે મધ્યધાર જે કરી એ મધ્યધાર કચ્છના જળ વિભાજન તરીકે કામ કરે છે। અમુક નદીઓ જે કરી ઉપર કચ્છના મોટાભાગમાં સમાય છે ચાડવાની જીર્ણોદ્ધાર જે આ ધારનો સૌથી ઊંચો ડુંગર છે જેમાં કાળો ડુંગર ઉત્તર ધાર હતો એવી રીતે આ ધારનો સૌથી ઊંચો ડુંગર જીર્ણોદ્ધાર। એના બાદ ભુજિયો ડુંગર, એના બાદ જુરાનો ડુંગર। જુરાનો ડુંગર જે ખરો એ મધ્યધાર અને દક્ષિણ ધાર ની વચ્ચે આવેલો છે। ઘણી જગ્યાએ મધ્યધાર માં ઘણી જગ્યાએ દક્ષિણ ધાર માં લખવામાં આવે પણ આપણને એનું મહત્વ ખબર હોય છે। એના બાદ આવશે આપણા માટે ભબારો ડુંગર। આવા ત્રણ ડુંગરો જે કરાય આપણને જોવા મળશે જે મુખ્યત્વે આપણા કામના છે એવા ડુંગરો વિશે ચર્ચા કરી લઈએ। સૌથી પહેલા વાત કરીએ ચાડવાનો ડુંગર। તો આ જે ચાડવાના ડુંગર માંથી કચ્છની સૌથી લાંબામાં નદી નીકળે અને નદીનું નામ છે ખાડી। કચ્છની સૌથી લાંબામાં લાંબી નદી જે ખાડી એ નીકળે છે। આશરે 97 જેટલી નદીઓ ધરાવે છે કચ્છ। ગુજરાતમાં સૌથી વધારે નદીઓ ધરાવતો કોઈ જિલ્લો હોય તો એ છે આપણો કચ્છ જિલ્લો। પરંતુ આ બધી જે નદીઓ જે ખાડી એ બધી મોસમી નદીઓ છે, મતલબ કે વરસાદની સીઝનમાં જોવા મળે છે, એના બાદ એકદમ એનો ખાલી પટ્ટો જ જોવા મળે તેમાં પાણી વધતું નથી। 97 જેટલી નદીઓ જે કરી આપણને કચ્છ જિલ્લામાં જોવા મળે એમાં સૌથી લાંબામાં લાંબી નદી એટલે ખારી। આ જે ખારી નદીનું ઉદગમ સ્થાન એટલે ચાડવાના ડુંગરમાંથી નીકળી કચ્છના મોટા રણમાં સમાય છે। આ નદી પર એક ડેમ બાંધવામાં આવ્યો, ઘણી વખતે ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાઈ ગયો પ્રશ્ન
रुद्र माता डेम क्या आवेलो छे तो कच्छ जिल्ला कई नदी पर बांधवामां आवेलो छे तो कारे नदी અને આ રુદ્ર માતા ડેમ ની બાજુમાં અહીંયા એક આપણું 18મું સાંસ્કૃતિક વન જેનું નામ છે રક્ષક વન 2018 માં 27મી જુલાઈ ના રોજ બનેલું 18મું સાંસ્કૃતિક વન 2018 માં બનેલું આપણે યાદ પણ રહી છે 2018મું સાંસ્કૃતિક વન રક્ષક વન આ સાંસ્કૃતિક વન જે કવિ સુતમ ફેમસ છે રક્ષક વન અને આ જે રક્ષક વન ની એક થીમ આપવામાં આવી नक्षत्र वन राशि प्रमाण तमने शू कहते वृक्ष सजेस्ट कर वृक्ष ते वो लाभदायक पाकिस्तान युद्ध आज भारत पाकिस्तान युद्ध पाकिस्तान फाइटर प्लेन हो अपना रनवे कहवा फाइटर प्लेन रनवे तोड़ी ना बॉम्ब गोड़ो करे અને માધાપરની 300 જેટલી બહેનોએ દિવસ રાત કામ કર્યું ફક્ત 48 કલાકની અંદર કે આખે આખો રનવે બનાવી દીધો અને એના ઉપરથી આપણે આપણા ફાઈટર પ્લેનો જવા દીધા અને 1970 માં ભારત પાકિસ્તાન જોરદાર યુદ્ધ જે જીતાયું હતું એ આપણે જીતીને બતાવ્યું એના જ કારણે નામ આપવામાં સોરી કી પાનનું નામ આપવામાં રક્ષક વન અકાદમી સાંસ્કૃતિક વન જે ક્યાં આવેલું છે તો સરસપુર ગામ ગામનું નામ સરસપુર બરાબર खारी नदी पर बनावा આજ ધીરણધર ડુંગરમાં ગોરખનાથની સમાધિ આવેલી છે ગોરખનાથની સમાધિ પૂછાય તો કચ્છ જિલ્લાના લોકો ગોરખનાથનું શિખર પૂછાય તો જુનાગઢ જિલ્લામાં જતું રહેવાનું દત્તાત્રેયની સમાધિ પૂછાય તો કચ્છ જિલ્લામાં આવવાનું અને દત્તાત્રેયનું શિખર પૂછાય તો જતું રહેવાનું જુનાગઢ જિલ્લા એ તો કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે એ પણ યાદ રાખવાનું બંને સમાધિ કચ્છ જિલ્લામાં બંને શિખરો જે ખરા એ જુનાગઢ ડુંગર કચ્છની યુદ્ધ ભૂમિ તરીકે ઓળખવામાં આવે જુરાનો ડુંગર કચ્છની યુદ્ધ ભૂમિ સિંધનો સુમડો અને લાખો ફુલાણી संप्रदाय स्थापक जिनावनो संदेशो संत मेकरण दादा અત્યારે હાલ પણ એવું કહેવામાં આવે છે કચ્છના રણમાં કોઈ ભટકી જાય તો કોઈ પણ ભટે માર્ગને કોઈ પણ સ્વરૂપે આવે અને રસ્તો બતાવે છે સંત મેકરણ દાદા એમનો પુત્ર લાલિયો અને મૂર્તિઓ ગઢેલા અન્ય જે ખરા એ બહુ ફેમસ છે અને આજ હવાના ડુંગર વિશે ઘણી વખતે ઘણા પ્રશ્નો નીકળી ચુક્યા છે 3 જુલાઈ કરીને ગામ છે બરોબર ત્યાં જન્મેલા આપણા સંત મેકરણ દાદા જે ખરા એમની સમાધિ પર નામ બેસવાથી કહી શકાય એ હવાના ડુંગર ખાતે આવેલા છે એના બાદ આવશે આપણો ચાડવાનો
ત્યાં એક ગઢ હતો અને એને કપડાવાની ચેન 200 મણ સોનાની હતી. 32 થાંભલાઓમાં હીરા અને મોતી જડેલા હતા, બધું અને લૂંટી લઈ. ઇતિહાસમાં એવું પણ કહેવાય છે કે જો અત્યારે હાલ કચ્છના મોટા રણમાં ખોદકામ કરીને સોના જવેરાત મળે તો નવી વાત નથી, એટલું લૂંટી લઈ ગયો તો નીચે પડતું તે લેવાય નતા રહે છે. અને એવું કરી અને આ ગજની જે ખરું લૂંટીને જતું રહે છે. એક ટાઈમ અંકા તો કંસ કોટના કિલ્લામાં ઘૂમતી હતી, બધા મરી ગયા. એટલે પછી ભીમદેવે શું કર્યું, ભિક્ષારૂ કામ કર્યું, કઈક છુપાવ માટે કઈક તો કરવું પડે. અને બંને પછી ઈરાની શૈલીમાં મોઢેરા સૂર્ય મંદિર પુષ્પાવતી. તો આ જે ખરો કચ્છનું મોટું રણ અને નાના વચ્ચે વાગડ પ્રદેશ, જેમાં કંથકોટ અને અભોઈ નામ અને અહીંયા ભુજની વાયવ્ય દિશાએ અહીંયા વરાહ નામ. આવી જ રીતે કોઈ કહી શકાય કે આ કચ્છનો ડુંગરાળ પ્રદેશ. ફરીથી એક વખત બોર્ડ પર ધ્યાન આપી લો એટલે તમને થોડું મગજમાં છપાઈ જાય. નકશા પ્રમાણે ભણીએ તો તમને વધારે જલ્દી યાદ રહે. ક્લિયર? વિડીયો અને ઓડિયોમાં ફરક પણ મેં પહેલા લેક્ચરમાં પણ કહ્યું, પરંતુ હું તમને કોઈ પિક્ચરની સ્ટોરી કોઈ પિક્ચર જોવા લઈ ગયું એમાં બહુ ફરક. દેશી ભાષામાં કોઈ કોઈ બે કાર બોલે તો સાંભળી લઈએ, પણ આપી હતો આખી જિંદગી મને ત્યાં યાદ આવતા ને યાદ આવી ગયા. એ વિડીયો છે આ વિડીયો. ક્લિયર? તો વિડીયો લાઈવ મતલબ તમે જે છે ગોર જલ્દી યાદ રહેશે. ત્રણ ધારમાં વિભાજિત, ત્યાંના લોકોને ધાર કહીને બોલાવે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. ઉત્તર ધાર મુખ્યત્વે કચ્છના મોટા રણમાં જોવા મળે છે. કાળિયો કડિયો ગારો પરછમ ખદે બેલાને ખાવડા આવા એક ડુંગર આવે છે. કાળો ડુંગર બીએસએફ ને ટેકરી ગુરુ દત્તાત્રેયની સમાધિ એ આવે છે. ચુંબકીય ક્ષેત્ર ધરાવે. ઇન્ટરનેશનલ ગામપુર વિશે વાત કરી, 24 પેરેલલ વિશે વાત કરી અને વિગાપોર બોર્ડર વિશે વાત કરી. એના બાદ પરછમ ખદે બેલા અને ખાવડા ખદીર તાલુકો ભચાઉ ખદીર વેલીની આજુબાજુમાંથી ધોળાવીરા સંસ્કૃતિ આપણને મળી આવી. નદી હતી એની દોરી ઈસવીસન 1967 ઈસવીસન 1991-92 જેપી જોશી અને આર એસ શિષ્ટ દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું. એના બાદ બેલા ખાતે બેલાનો કિલ્લો અને ડુંગર બંને આવ્યા છે અને ખાવડા દેખર સ્વીટ અને કેમિકલ ફેક્ટરી માટે જાણે. એના બાદ આવશે મધ્ય ધાર, ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે. તો યાદ રાખી ગરદાની ટીકરીથી લઈ અને ચાળવાના ડુંગર સુધી ફેલાયેલી છે. ચાળવાનો ડુંગર આપણા માટે મહત્વનું. ચાળવાના જ ડુંગરમાંથી નદીનું ઉદગમ સ્થાન એટલે કચ્છની સૌથી લાંબી નદી ખારી નદી એની પર બંધ એટલે રુદ્ર માતા ડેમ અને બાજુમાં 18 સાંસ્કૃતિક વન આપણું રક્ષક વન એની ટીમ સોરી. ત્યાંથી આગળ વધીએ તો કે ગરદાની ટીકરીથી અલગ અલગ ડુંગરો સૌથી પહેલા આપણા માટે તેવંતર ડુંગર તાલુકો નખત્રાણામાં આવેલો કરકરું તેની પરથી પસાર થાય અને ગોરખનાથની સમાધિ આવે. એની બાજુમાં આવશે આપણો ભુજિયો ડુંગર, ભુજંગદેવનું મંદિર અને ભુજ જેની તળેટીમાં વસેલું છે એવો આપણો ભુજિયો ડુંગર. એની બાજુમાં જોશું એટલે જુનાનો ડુંગર કચ્છની યુદ્ધ ભૂમિ તરીકે ઓળખવામાં આવે. સિંધુ નો સુમડો અને લાખો ફુલાણી વચ્ચે યુદ્ધ થયેલો. એની બાજુમાં આવશે હવાનો ડુંગર, કાપડી સંપ્રદાયના સ્થાપક જીનાનો સંદેશો આપનાર એવા આપણા સંત મેકરણ દાદા વિશે વાત કરી. ત્યાંથી ઊંચા આવે એટલે દક્ષિણ થાય, ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે તો પાંદ્રુ થી લઈ અને અંજાર સુધી ફેલાયેલી છે. પાંદ્રુ તેમજ લિંગરાજ પલસાના પાવર સ્ટેશન માટે, અંજાર તેમજ શહેર ચપ્પા માટે, કાળી નદી કિનારે આવેલું છે પાંદ્રુ. ત્યાંથી આગળ વધીએ તો અલગ અલગ પ્રકારના ઘટનાઓ જૂનામાં વાર લગેલો ડુંગર એમાં નનામો સૌથી નીચો. ત્યાંથી આગળ તો કે માતાનું મઠ બે રીતે ફેમસ, માતા આશાપુરાનું મંદિર અને ભૌગોલિક રીતે મંગળ ગ્રહ જેવા ખડકોના અવશેષો પ્રાપ્ત થાય. દરિયા કિનારે જોવા મળે એને કહેવામાં આવે છે કીડી પાદરની ટીકરી. કચ્છનું મોટું રણ અને નાના રણ વચ્ચે આવેલું છે પાગળ પ્રદેશ, ત્યાં કંથકોટ અને અગોઈના ડુંગર અને ગુજરી બાયાની દિશાએ ભરારના ડુંગર. આ થયું આપણા માટે કચ્છ જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ. હવે એકાદી માહિતી ક્યાંકથી રેર વગેરેમાં કોઈ ફરવા ગયું એટલે હું લાવે તો બરોબર છે, પરંતુ આટલું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી નહીં. તમને આગળ વધીએ ત્યારે નાના એવા ડુંગરાળ પ્રદેશ આપણે કચ્છ વિશે વાત કરી નાખી. આના બાદ આપણે જોઈએ સૌરાષ્ટ્ર, માંડવીની ટેકરી અને ગીરની ટેકરી.
पहला जिला लखी मोरबी एनी बाजू में जामनगर तो ऊपर आपण देवभूमि द्वारका पोरबंदर जूनागढ़ गीर सोमनाथ अमरेली भावनगर बोटाद सुरेंद्रनगर राजकोट रंगीन सुरेंद्रनगर जिला मांडवनी टेकरी भाग रूपे सौथी ऊंची चोटीला चोटीला एटले झवेरचंद मेघाणी नु जन्म स्थल बराबर गांधी बापू के जेमने अलग अलग लोग ने अलग अलग नाम थी संबोधी रहा एवा ज आपड़ा झवेरचंद मेघाणी जेमने नाम आपेलु राष्ट्रीय सहायक બીજી ગોળ મેજી પરિષદ માં જયારે જતા હતા બાપુ ત્યારે એક કાવ્ય ગાવ્યું એમ સિંધોડો કાવ્ય રચના માં ચેરનો કટોરો આપી જજો બાપુ બરોબર એટલે બાપુ ખુશ થઈ ગયા એના બાપુ દીધું આ સિંધ રાષ્ટ્રીય સાહેબ બરોબર એવા રાષ્ટ્રીય સાહેબ ચોટીલા ખાતે જન્મેલા આપણા ઝવેરચંદ મેઘાણી એની બાજુમાં એક આવેલું છે ચોટીલા ખાતે અને એનું નામ છે ભક્તિવન તો માંડવની ટેકરીઓ कई जगह सुरेंद्रनगर थी राजकोट सुधी अपने फैलायेलो प्रदेश जामनगर जिलो मोरबी में कई खास डूंगराळ प्रदेश बराबर अथवा महत्व डूंगर क्या जामनगर अलीफ सत्यादि देवभूमि द्वारका पोरबंदर आ बने बॉर्डर पर आज डूंगर आज डूंगर नाम देवभूमि द्वारका पोरबंदर ने अलग पड़ता कोई डूंगर हो नाम बरडा डूंगर में बे प्रश्नों क्लास थ्री संदर्भ में पूछाया था बरडा डूंगर सबसे ऊंचा शिखर जेनु नाम है आभुबरा अने अन्य एक शिखर आवेलु छे जेनु नाम है वेम बराबर तो बे शिखरो याद रखवाना बरडा डूंगर ना सबसे ऊंचा शिखर जेनु नाम है आभुबरा अने अन्य शिखर छे जेनु नाम है वेम आज बरडो डूंगर एटले देवभूमि द्वारका अने पोरबंदर ने अलग पाड़ो अग्निकृत निशाल खड़कों नो बनेलो पोरबंदर में आयो आपणो डूंगर बराबर अग्निकृत निशाल खड़कों नो बनेलो छे अग्निकृत निशाल खड़कों नो बनेलो छे बरडा डूंगर विषे बात करे तो बरडो नामे अहीं अभयारण्य पण छे ना तमने पूछी ना कि बरडो नामे अभयारण्य सेने लगतुं छे मतलब कि कया प्राणी ने लगतुं छे सौ टका याद रखू सिंह ने लगभग सिंह ने लगभग पोरबंदर जिला में एक नानकड़ अभयारण्य सौ अभयारण्य थोड़ी बात करें बरडा डूंगर विशेषता तो बरडा डूंगर खाते डूंगर आने की आम हर्षद माता डूंगर हर्षद माता मंदिर हर्षद माता डूंगर बने अहल એક એવી લોકો આયા છે કે જ્યારે પ્રાચીન સમયમાં આ નાના મોટા જહાજો જતા તો હર્ષદ માતાના ડુંગર ખાતે આપણે શ્રીફળ ચડાવી પછી આ બધું એનો કંઈક અનુભવી થાય એવી એક લોકો આયા છે આજ હર્ષદ માતાનો ડુંગર જે ખરું બરડો ડુંગર તો બરડા ડુંગર માં એક ગુફા આવેલી છે અને ગુફાનું નામ એટલે જાંબુવતી ગુફા બરાબર એક ગુફા આવેલી છે અને ગુફાનું નામ છે જાંબુવતી ગુફા
એમાં પણ એક લોકવાયકા જાણીતી છે કે રામાયણ કાળની અંદર જ્યારે આ ચાલતું હતું રામાયણ, ત્યારે આખું રામાયણ પતિ ગયું ત્યારે એક રીંચ તરીકે આપણે જોઈએ છીએ જેમને એવા જાંબુવત, બરોબર. આ જાંબુવત જે હતા એ જાંબુવત એવું કહ્યું સાહેબ રામ ને કે આખું રામાયણ પતિ રીતે મારો ઉપયોગ કરે નહીં, કોઈ જગ્યાએ લડવા લઈ જાય એવું તો ચાલે નહીં, મારે તમારી જોડે યુદ્ધ કરવું. ત્યારે રામ ભગવાન કે ભાઈ અત્યારે હાલ શાંતિ રાખો, તમારો ટાઈમ આવશે ત્યારે કરીશું, મારો બીજો યુદ્ધ આવશે અને એ યુદ્ધ ની અંદર બીજો અવતાર ધારણ કરે ત્યારે 100% તારી જોડે લડવા માટે. અને એવું બને છે બીજો યુદ્ધ આવે એટલે કૃષ્ણ ભગવાન નો યુદ્ધ, આદિ કૃષ્ણ ભગવાન ના યુદ્ધ માં યાદવ બધા રમતા હોય છે, કૃષ્ણ ભગવાન એક હીરો જે કરો એ હીરો ખોવાઈ જાય છે અને હીરો પડતો પડતો પહોંચી જાય છે ત્યાં જાંબુવત ની ગુફામાં. અને આ જે જાંબુવત ની છોકરી હતી જેમ નામ છે જાંબુવતી, એમ આમ હીરો ઉછાળતી હોય એ કૃષ્ણ ભગવાન કહે છે કે હીરવા દીધે એટલે પપ્પા પપ્પા બહુ મોબાળે તો કે એવા હીરો આવી જશે આ કે વાંધો નહીં. એટલે જાંબુવત કે આ હીરો એક જ સાથે તમને મળશે, તમે મને યુદ્ધમાં હરાવો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન મનોમન કે ચાલી દૂર આવજો, બે ત્રણ દિવસ સુધી યુદ્ધ ચાલે ના જાંબુવત આવે ના ભગવાન હારે, આખરે કંટાળી અને જાંબુવત પગે લાગે છે આટલો યુદ્ધ ની અંદર કોન્ફિડન્સ સાથે રામ સિવાય બીજું કોઈ ના હોય મારી જોડે, એટલે પગે લાગે છે કે હારું કશું વાંધો નહીં તને પરસો મળી ગયા હોય યાર એક કામ કરો આ હીરો તો લઈ જાવ પણ હીરા થી મારી થોડી એવી જરૂર છે, બરોબર. એટલે જાંબુવતી કૃષ્ણ ભગવાન દિલના ઘોડા ના પાડવાના ચલો ત્યાર, પરંતુ તકલીફ ક્યાં જાંબુ હતી જે કઈ પણ હિંસમાં હતા એટલે અમારે હિંસને ઘરે લીધી શું તકલીફ પડશે. એટલે એને સમજાય દીધી કે આપણે જેવા પહોંચીશું ઘરે એવા રકમણીજી દ્વાર ખુલશે અને દ્વાર ખુલે ત્યારે એમની આંખો દબાઈ જવાની કેમ તમારે જેવું રૂપ આપો કે હારું વાંધો નહીં પહોંચે ઘરે આંખો બંધ કરી નાખીશું, રૂપમાણી જોડે વરદાન માંગી લીધું કે તમારે જેવું રૂપ આપો. એટલે જે જાંબુ હતી રીંચ હતી એકદમ સ્વરૂપવાન સ્ત્રી થઈ ગઈ, એનું પાંચ પત્નીનું જે મુખ્ય ગણવામાં આવે એમાં એક નામ આવે જાંબુ હતી. પોરબંદર થી લઈ અને આપણે આગળ જઈએ તો અમરેલી સુધી આ બધી ફેલાયેલી હોય આ બધી નહીં કર્યું એને મિલિયોલાઇટ લાઇમસ્ટોન નીચે કર્યું કહેવાય. જુનાગઢ જિલ્લા જુનાગઢ જિલ્લો એટલે સૌથી મોટો ગણપતિ ગિરનાર જે ખરો એ ગિરનાર અહીંયા આવેલો છે. આ ગિરનાર ની પાંચ ટૂંકો જે ખરી એ પાંચ ટૂંકો વિશે આપણે વાત કરવાની. સૌથી ઊંચી ટૂંક જે છે જેને આપણે ઓળખીએ છીએ ગોરખનાથ, આ સિવાય બીજી દાતાર અથવા દત્તાત્રેય તરીકે આપણે જે ઓળખીએ છીએ, બીજી આવશે અંબિકા, ત્રીજી આવશે કાલિકા, ચોથી આવશે આગળ, પાંચમી આપણી ગોરખનાથ. તો આ ગઢવાગઢ ગિરનાર ની પાંચ ટૂંકો યાદ રાખવાની, ગોરખનાથ, દાતાર, અંબિકા, કાલિકા અને આગળ. આવી કઈ ટૂંકો જાણીતી છે. દાતાર એટલે કે આપણે ગુરુ દત્તાત્રેયની જે વાત કરી શિખર, દાતાર અથવા દત્તાત્રેયનું શિખર. અને અહીંયાથી એક પ્રશ્ન પૂછીને આપ્યો, દાતારની બાજુમાં એક ડેમ આવેલો છે અને ડેમનું નામ એટલે વેલિંગ્ટન, ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછીને આપવામાં આવેલું કે વેલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે. તો દાતાર પાસેથી એ નદી નીકળે છે એની પણ બનાવવામાં આવેલું છે વેલિંગ્ટન ડેમ. જુનાગઢ જિલ્લામાં આવેલું, તો જુનાગઢ વિશે આપણને આટલું ખબર છે મોટો ગઢપોગઢ ગિરનાર પાંચ ટૂંકો વિશે, ગોરખનાથ સૌથી ઊંચી, દાતાર, અંબિકા, કાલિકા અને આગળ આવી પાંચ ટૂંકો અહીંયા આપણને જોવા મળે જુનાગઢ જિલ્લા. એના બાદ આવે આપણું ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લામાં નંદવેલ, તુલસીશ્યામ, સાસણગીર આવી કઈ જે ખરી એ આપણને ડુંગરાળ પ્રદેશ જોવા મળે, નંદવેલ, તુલસીશ્યામ અને સાસણગીર. આ જ તુલસીશ્યામ જે કર્યું છે મહાભારત કાળમાં તત્કોદમ કુંડ, બરોબર, તત્કોદક તરીકે ઓળખવામાં આવતું, તત્કોદક એટલે કે જેનું ઉદર ગરમ છે એવો એરિયા તુલસીશ્યામ ખાતે આપણને જોવા મળે ગરમ પાણીના ઝરણા.
તુલસી શ્યામ ને મહાભારત કાળમાં તત્વોદક તરીકે ઓળખવામાં આવ્યું છે. રિસેન્ટલી કોઈ એક્ઝામ ગઈ એમાં જ પણ આ પ્રશ્ન પૂછી નાખવામાં આવ્યો કે તત્વોદક કુંડ તરીકે આમાંથી નીચેના માંથી કયું તત્વોદક કુંડ તરીકે જાણીતું છે? તુલસી શ્યામ. નલિયા તુલસી શ્યામ અને સાસણ ગીરની ટેકરો જે કરી આપણા માટે ગીર સોમનાથ જિલ્લામાં ત્યાંથી આગળ વધી એટલે આપણા માટે આવશે અમરેલી. આજ અમરેલી જિલ્લામાં ગીરની ટેકરીના ભાગરૂપે સૌથી ઊંચી સરક લાગેલી છે. ગિરની ટેકરીના ભાગરૂપે સૌથી ઊંચી સરક લાગેલી છે. આ અહીંયાથી પૂર્વ તરફ અને દક્ષિણ તરફ બે ફાંટા પડે છે. અમરેલી જિલ્લામાં ગીરની ટેકરીઓ પૂર્વ તરફ જાય એક નીચે દક્ષિણ તરફ જાય. પૂર્વ તરફ જાય એને કહેવાય નાના ગીરની ટેકરી. દક્ષિણ તરફ જાય એને કહેવામાં આવે છે મૂળ ધારની ટેકરી. તો પૂર્વ તરફ જતી જે છે એને નાના ગીરની ટેકરી રોડ તરીકે ઓળખવામાં આવે અને દક્ષિણ તરફ જતી જે છે એને મૂળ ધારની ટેકરી ના નામે ઓળખવામાં આવે. તો ગીર સોમનાથ વિશે વાત કરી, અમરેલી જિલ્લા વિશે વાત કરી. એના બાદ આપણે આગળ વધીએ ભાવનગરમાં. ભાવનગર બરોબર કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ખરા એમનું રાજ્ય એવું ભાવનગર. તો ભાવનગરમાં સૌથી ઊંચો ડુંગર જેનું નામ છે શેત્રુંજી. બરોબર શેત્રુંજય આ બધા અલગ અલગ પ્રકારના નામો વિશે સંબોધિત કરેલું. શેત્રુંજય ડુંગર વિશે એક વસ્તુ 100% યાદ રાખવાની, આ શેત્રુંજય ડુંગર જે ખરો એ શેત્રુંજય ડુંગરમાં સમાધિ આવેલી છે એક વ્યક્તિ. સમાધિ એટલે હેમચંદ્રાચાર્ય, જેમનું બાળપણનું નામ ચાંગદેવ ધંધુકા ખાતે જન્મેલા કલિકા સર્વજ્ઞ તરીકે ઓળખાતા તેમ આપણે હેમચંદ્રાચાર્ય, જેને હેમ શબ્દનું શાસન ગુજરાતી વ્યાકરણ ગ્રંથની રચના કરનારે બને. અહીંયા આપણે રહી ગયું જુનાગઢ જિલ્લામાં. એને 100% યાદ રાખી કે જુનાગઢ જિલ્લાની અંદર આદિનાથ જેમને આપણે ઋષભદેવ તરીકે ઓળખીએ છીએ, બરોબર આદિનાથ અથવા ઋષભદેવ તરીકે ઓળખવામાં આવે છે એવા અહીંયા આપણને જોવા મળે છે એમના પગલા. ત્યાંથી આગળ શેત્રુંજય ડુંગરમાં હેમચંદ્રાચાર્ય જેની સમાધિ વિશે વાત કરી નાખવામાં આવે. શેત્રુંજય ડુંગર કે જેની તળેટીમાં વસેલું છે એક શહેર, શહેરનું નામ એટલે પાલીતાણા. પાલીતાણા શહેર અમી ડિગ્રીમાં વસેલું છે, એવું તળેટીમાં વસેલું પાલીતાણા શહેર. કોને સ્થાપના કરેલી છે એવું પૂછી નાખવામાં આવે તો નાગાર્જુન દ્વારા સ્થાપના કરવામાં આવી ત્યાં પાલીતાણા શહેર. જે આપણા રસાયણ શાસ્ત્રી હતા, પાલીતાણા શહેર એટલે અહિંસાની નગરી તરીકે જાણીતું. પાલીતાણા શહેર એટલે મંદિરોની નગરી તરીકે જાણીતું શહેર એટલે આપણું પાલીતાણા શહેર. ત્યાંથી થોડા આગળ વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લામાં બીજા અલગ અલગ પ્રકારના ડુંગરો વિશે શાયદ તમને એકાદ ડુંગર કોઈ જગ્યાએ પૂછી નાખવામાં આવે. એમાં એક ડુંગર તમે ઉઠો છો એનું નામ છે તળાજા, જ્યાં નરસિંહ મહેતા જન્મેલા, બરોબર. તળાજા ભાવનગર ખાતે, તળાજા પોખરા સિહોરી માતા લોંચ લુંગડી આવા કઈક ડુંગર તમને જોવા મળે. થાપો ઈસળવા આવા કઈક અલગ અલગ નાના મોટા ડુંગર જે આપણને જોવા મળશે ભાવનગર જિલ્લા. તો સાહેબ કોઈ વખતે આવું પૂછી નાખવા માટે કે શિહોરી માતાનું ડુંગર ક્યાં આવે છે, જેમાં અર્જન માતાનું ડુંગર એક્ઝામ પૂછાઈ ગયું છે. હજી બીજો ડુંગર ભણે છે ભરૂચ જિલ્લામાં સારસા માતાનું ડુંગર, બરોબર. તો આવા ડુંગરો પણ પૂછી નાખવામાં આવે. શિહોરી માતાનું ડુંગર સાંતશેરી, શિહોરી માતા કોકરા તળાજા વિદ્યાળા સાંતશેરી, આવા કઈક અન્ય ડુંગર વિશે ખરા જે આપણને ભાવનગર જિલ્લામાં જોવા મળે. બોટાદ જિલ્લામાં કમળીઓ નામે ડુંગર છે, બરાબર. કમણીઓ નામનો ડુંગર બોટાદ જિલ્લા. હવે તમે જુઓ કે આ માંડવની ટેકરીઓ અને આ છે આપણી ગીરની ટેકરી. આ તો માંડવની ટેકરીઓ અને ગીરની ટેકરીને જોડતો ભાગ ક્લાસ 1 2 માં પૂછાયેલો પ્રશ્ન કે માંડવની ટેકરીઓ અને ગીરની ટેકરીને જોડતા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો છાલાના ડુંગર. છાલાના ડુંગર તરીકે ઓળખવામાં આવે. માંડવની ટેકરીઓને ગીરની ટેકરીને જોડતા ભાગને કયા નામે ઓળખવામાં આવે?
सुरेन्द्रनगर जिला वच्चे अलग अलग प्रकार ना डूंगर तमारे नदी तंत्र में आवशे। एक आवशे रायपुर नो डूंगर, बीजो आवशे कुडजर नो उच्च प्रदेश। एक आवशे मडावा नो डूंगर, एक आवशे अलग अलग डूंगर आवशे। आज भीमोरा ना डूंगर माथी बे नदी निकळ छे, एक वरदान गुफा ने लिंबड़ी गुफा। मडावा ना डूंगर माथी सुख बाजर ने कुलजर प्रदेश माथी गेलो नदी, ए रायपुर ना डूंगर माथी काळु भार ने बरोबर। तो डूंगर भले एमाथी निकळती हो, पण डूंगर जारे आपणे भणीए छे तो बाजू मा डूंगर पण याद राख। रायपुर नो डूंगर, कुलजर नो डूंगर, मडावा नो डूंगर अने भीमोरा ना डूंगर, आवा डूंगर पण आपणे जोवा मळे छे राजकोट अने सुरेन्द्रनगर नी। त्यांची बात करिए राजकोट जिल्लो, राजकोट जिल्ला मा आवेलो छे कोसम, अंगा अने लोधिका नामे डूंगर। लोधिका एक एना तालुका नो नाम पण छे, तो कोसम अंगा अने लोधिका नामे डूंगर। आज कोसम खाते एक हिल स्टेशन आवेलो छे जेनुं नाम छे अन्नाडीबट। पाटण वाव खाते आवेलो पर्टिकुलर स्थल पूछी नाखवामां आवे तो पाटण गाव खाते आवे अन्नाडीबट हिल स्टेशन कोसम डूंगर। तो कोसम थंगा अने लोधिका ना डूंगर आज जे थया ए आपणा सौराष्ट्रना डूंगराळ प्रदेश। खाली मांडवी टेकर गेली नी पण ने શું શું આવે છે આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ। આના સિવાય પણ ઘણી બધી માહિતીઓ આપણે જે કરી એ કલેક્ટ કરી લીધી। વાત કરીએ ફરીથી એક વખત ફાસ્ટ ફોરવર્ડ ડિવિઝન કરીએ કે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કે ઉપરાંત જુનાગઢ કે સુરતા કંપની પાવર અહીં આપણા સૌરાષ્ટ્રના જિલ્લા અને આ સૌરાષ્ટ્રના જિલ્લામાં વાત કરી સૌથી પહેલા તો માંડવની ટેકર क्या थी क्या सुनी पहला एक चाबे ये बिल्कुल सौ टका आनंद पर थी लेकिन बाड़ेला गांव सुनी पहला एक आनंद पर थी लेकिन अने बाड़ेला गांव सुनी पहला एक चे मंडम आज एक मंडम ने टेकर यो ना बाग रूपे सौती ऊंची चोटी ना जब ऐसे ने मेघाने में जन मसला भी एक्स्ट्रा मारी दियो थे पर ये तो मैं साहित्य ना स्वरूप अथवा वार्ता ना स्वरूप को दिखे तो माची दस त्याची थोड़ा कागल बात करी तो जामनगर जिल्लो अलेख અને સત્યાદેવના ડુંગરો ક્યાં આવેલા છે ત્યાંથી થોડા વાત કરી અહીંયા આપણે પોરબંદર જિલ્લા તો મે પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અલગ પાડતો ગરબી ડુંગર બરાબર આલેખ ફેલાયેલો છે આજ ગરબી ડુંગર ખાતે આપણે યાદ રાખીશું ગરબીના નિયમ સત્યારણ આપ્યું છે આજ બરડા ડુંગર ખાતે હરસદ માતાનું ડુંગર હરસદ માતાનું મંદિર આજ બરડા ડુંગર ખાતે જાંબુવતની ગુફાઓ આવેલી છે અગ્નિકૃત વિશાળ ખડકોનો બનેલો છે ત્યાંથી થોડા નીચે આવીએ એટલે આપણા માટે આવશે જુનાગઢ। જુનાગઢમાં તમને પૂછીને આપવામાં કે જુનાગઢ જે શેનો બનેલો છે તો ડાયોરાઇટ અને મેન્જોરાઇટ કેવા ખડકોનું બનેલો છે એવું કોઈ તમને પૂછીને આપવામાં આવે તો ડાયોરાઇટ અને મેન્જોરાઇટ ખડકોનું બનેલો છે જુનાગઢ બરોબર। એટલે જુનાગઢ ખાતે આપણે અહીંયા આપણે ભૂલ છે નાથના ગદરાના મેમિના માય મિસ્ટેક ઓ થોડું ચેક કરી નાખજો। 22 માં તીર્થંકર થઈ ગયા અને નેમિનાથનું મંદિર જે કર્યું એ અહીંયા બરોબર મિસ્ટેક થઈ ગઈ મારાથી। નેમિનાથ 22 માં તીર્થંકર જે જગ્યાને નેમિનાથ મૂર્તિ કહેવામાં આવે અને આજ નેમિનાથ ઉપરથી એક નેમિનાથ ચતુષ્પાદિકા ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર જેને કહેવામાં આવે બારમાસી કાવ્ય બરોબર। આ બારમાસી કાવ્ય સૌપ્રથમ લખવામાં આવ્યું જેનું નામ હતું નેમિનાથ ચતુષ્પાદિકા બરોબર। આ નેમિનાથ ચતુષ્પાદિકા રાજા નેમિનાથ અને એમની પત્ની રાજમતી, રાજમતી જ્યારે નેમિનાથ યુદ્ધ કરવા માટે એક બે વર્ષ બહાર જતા રહે છે અને એમના વિરહમાં જે જુએ છે અને એના જ ઉપરથી જે લખવામાં આવેલું તો એવું પૂછીને આપવામાં આવે કે બારમાસી કાવ્ય શેને લખવું છે તો વિરહ વ્યથાને રજૂ કરતું કાવ્ય હોય એને કહેવાય બારમાસી કાવ્ય। એવું બારમાસી કાવ્ય લખવામાં સૌથી પહેલું નેમિનાથ ચતુષ્પાદિકા અને નેમિનાથના પગલા અથવા એમના બેસા સમાધિ દેખી શકાય ક્યાં આવેલી છે તો જુનાગઢ ખાતે
ક્લિયર જુનાગઢ જિલ્લો સોરી જુનાગઢ જિલ્લાની અંદર આવેલો સૌથી મોટો આપણો પર્વત એટલે આપણે જુનાગઢ સૌથી ઊંચું શિખર આ સિવાય બીજી ચાર ટૂંકું અંબિકા કાલિકા આગળ ટાટા ટાટા ખાતે વેલિંગ્ટન એના બાદ વાત આવી ગીર સોમનાથ જિલ્લાની તો નંદવેલી તુલસીશ્યામ અને સાસણગીર જેવી ટીમ કરી એમાં તુલસીશ્યામ આપણા માટે થોડું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ઓરિએન્ટેડ એને મહાભારત કાળમાં તત્કોદક કુંડ તરીકે ઓળખવામાં આવેલું છે એનાથી આગળ આપણે વાત કરી અમરેલી જિલ્લામાં તો અમરેલી જિલ્લામાં આજ ગીરની ટીકરીના ભાગરૂપે સૌથી ઊંચો ડુંગર આવેલું છે સોરી એનું નામ ટીકરી આવેલું છે નામ છે સરકલા આજ સરકલા કે જ્યાં આપણને બે ભાગમાં વિભાજિત જોવા મળે પૂર્વ તરફ જે ફાંટો જાય એને કહેવાય નાના ગીરની ટીકરી નીચે દક્ષિણ તરફ જે પાણી જાય એને કહેવાય મૂળ ખાડી એના બાદ ભાવનગર જિલ્લામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર આવશે આપણે જોવા માટે મેઇન ડુંગર જે શેત્રુંજય ડુંગર તેની તળેટીમાં વસે છે પાલિકાના સાહેબ નાગાર્જુને વસાવેલું આ સિવાય કાપુ શર્મા સાંચે શિવની માતા મોચ રૂપડી પોખરા તળાજા જેવા ડુંગર આપણે અહીંયા જોવા મળે બોટાદની અંદર કમળિયા નામે ડુંગર આવેલું છે પાંડવની ટેકરીને સૌરાષ્ટ્રની ટેકરીને જોડતો જે ભાગ હોય એને કહેવાય ઠાગારા ડુંગર અહીંયા નાના મોટા ડુંગરો કે જેમાંથી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે એના વિશે વાત કરી રાયપુરનો ડુંગર પુલચરનો ડુંગર પીમોરાનો ડુંગર અને મદાવાનો ડુંગર એના બાદ આપણે આ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં ઓસમ ખંગા અને લુધિકા ડુંગર ઓસમ જે ખરો પાટણ ગાંવ ખાતે આવેલો ત્યાં હિલ સ્ટેશન જોવા લાયક અનડગઢ નામ હિલ સ્ટેશન ક્લિયર કોઈ કન્ફ્યુઝન નહીં ખબર પડે છે થોડું લખવું હોય લખી નાખો એના પછી આપણે આગળ વધીએ આગળ વધીશું ત્યારે તળે ગુજરાતમાં આપણે રિવિઝન ટાઈપનું લેક્ચર છે એટલે તમને લખવાનો ટાઈમ નથી મળી શકતો બરોબર કારણ કે ઘણા બધા નવા વિદ્યાર્થીઓ પણ અહીંયા છે તેમને એક રિવિઝન થઈ જાય ભલે આપણે બે કે ત્રણ મહિના પહેલા કોરોના પહેલા આપણે મળ્યા હતા બરોબર તમારી રિવિઝન થઈ જાય નેક્સ્ટ જે તમારી કોઈ પણ એક્ઝામ આવી રહી છે સાહેબ બે ત્રણ દિવસ પછી એસટીઆઈ પણ છે બરોબર 8 તારીખે કઈ છે હા 8 તારીખે છે સાહેબ એસટીઆઈની એક્ઝામ છે તો સાહેબ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ચાલે છે એમાંથી પણ પ્રશ્ન આવી શકે આપણે થોડી વાત યાદ રાખીએ ભારતના સંદર્ભમાં જેથી કરીને ઈઝી પડે એવું કહેવાય કે તળ ગુજરાતમાં જે ડુંગરો જે જોવા મળે છે એ ગુજરાતના કહી શકાય એવા ડુંગરો નથી જોવા મળે ગુજરાતમાં મળતા પરંતુ ગુજરાતના કહી શકાય એવા ડુંગરો નથી કેમ એવું તે કોઈ પણ પર્વતમાળાના ભાગ રૂપે છે અને આ પર્વતમાળા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશેલી છે અને એના જ અવશેષો આપણને જોવા મળે તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશ તો કઈ કઈ પર્વતમાળાઓ છે એના વિશે થોડી ઘણી વાત કરી નાખી ભારતના સંદર્ભમાં તો થોડી વાત કરી ભારતમાં આપણે મેપ હું તમને એક સમજાવવા માટે ખાલી મેપ દોરી લઉં રાષ્ટ્રપતિ દ્વારા 12 જે કરાર 12 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે રાજ્યસભા બરોબર એ 12 વ્યક્તિઓ કયા હોય કવિ શાસ મતલબ કે કલા વિજ્ઞાન સાંસ્કૃતિક અને સામાજિક રીતે જે લોકો આગળ પડતા હોય એમને ગણવામાં આવે એટલે જ આપણે જોયા છે કે જયા બચ્ચન તો પણ એમને પણ રાજ્યસભામાં બેસવા મળે સચિન તેંડુલકર એમને પણ જોવા મળે તે બધા રાષ્ટ્રપતિ દ્વારા એ લોકો ચૂંટણી નથી લડી રાષ્ટ્રપતિ નિયુક્ત કરેલા છે તો જો કવિશાસ યાદ રહે તો આપણને અભિશાસ પણ બાજુમાં યાદ રહી જાય
અવિશાસ એટલે સૌથી પહેલી અરવલ્લી અરાવલી અરવલ્લી કવિ જે બીજે નંબર ઉપર વિદ્યાંજન ત્રીજા નંબર ઉપર સાતપુડા ચોથા નંબર ઉપર સૈયાર આવી ચાર પર્વતમાળાઓ જે કરી એ ચાર પર્વતમાળાઓ આપણને અહીંયા જોવા મળશે આજે ચાર પર્વતમાળાઓ તો સૌથી પહેલા તો અહીંયાથી એક પર્વતમાળા આવી જેનું નામ છે અરાવલી જે બનાસકાંઠા ને આપણને જોવા મળશે એના એક પાટો આમ આમ હશે એક પાટો આમ હશે નાના એવા જિલ્લાઓમાં છેક આપણે મહીસાગર સુધી ત્યાંથી તમે વાત કરો કે અહીંયા ભારતના જળ વિભાજક તરીકે જાણે તેવી વિંધ્યાંચલ ભારતનું જળ વિભાજક કહેવામાં આવે ભારતના એક દ્રષ્ટિએ બે સરખા ભાગ ઉતરતી કોઈ પર્વતમાળા આ બાજુ ઉત્તરનો ભાગ થી આ બાજુ દક્ષિણનો ભાગ આ બાજુ બધી ઉત્તર વાહિની નદી મતલબ કે ગંગા યમુના જે થઈ બધી બાજુ છે નીચે કૃષ્ણા કાવેરી ને ગોદાવરી થઈ જશે બરોબર તો ભારતના બે ભાગ ઉતરતી કોઈ પર્વતમાળા તો કે વિંધ્યાચલ એના બાદ ત્રીજી પર્વતમાળા આપણને અહીંયા જોવા મળશે જે આપણે જોઈશું નર્મદા અને નીચેના જિલ્લાઓ સાતપુડા અને અહીંયા નીચે મહારાષ્ટ્રમાં ફેલાયેલી આ નીચે જેને આપણે ઓળખીએ છીએ પશ્ચિમ ઘાટ તરીકે પશ્ચિમ ઘાટ તરીકે જાણીતી છે આપણે સૈયાદ્રી પર્વતમાળા સૈયાદ્રી પર્વતમાળા આવી રીતે કે ચાર ભાગોમાં આપણને જોવા મળશે ગુજરાત પ્રદેશ આ સમજવા પૂરતું યાદ રાખ્યું થોડું ઘણું આપણને ભારતના સંદર્ભમાં ખબર હોય અરવલ્લી વિશે અરવલ્લી પર્વતમાળામાં તો ત્રણ ચાર વસ્તુ આપણે ડેટાબેઝ યાદ રાખી લેવાનું કે આ અરાવલી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ભારતના સંદર્ભમાં યાદ રાખી જે છે ગુરુ શિખર બરોબર માઉન્ટ આબુ જે ખરું બરોબર માઉન્ટ આબુમાં જોવા મળે આપણને આ ગુરુ શિખર રાજસ્થાનમાં સિરોહી જિલ્લો ત્યાં જોવા મળે આપણને આ ગુરુ શિખર અરાવલી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ભારતના સંદર્ભમાં ગુજરાતના સંદર્ભમાં પૂછીને આપવામાં આવે તો જેસુરની એ કહ્યું બે વસ્તુ તમને જોડે જોડે કરાવડાવું છું અરાવલી પર્વતમાળા એટલે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા વિશ્વની સૌથી કેવી છે એકદમ પ્રાચીન પર્વતમાળા છે એવું કહેવાય છે કે આખા વિશ્વમાં સૌથી પહેલા આ જન્મી હતી અને અત્યારે હાલ જે આપણને જોવા મળે છે એ અરાવલીનો શેષ ભાગ છે મતલબ કે અત્યારે હાલ એનો શું કહેવાય ડિસ્ટ્રોય થવાની કન્ડિશનમાં છે પૂર્ણ થવાની એવું કહેવામાં આવે છે કે જે તે સમયે એ હિમાલય કરતા પણ મોટી હતી પરંતુ ત્યારે એનો કાળક્રમ જે ખરો એ ઘટતો જાય છે ઊંચામાં ઊંચું શિખર ગુરુ શિખર પ્રાચીન પર્વતમાળા છે ગુજરાત થી લઈ અને દિલ્હી સુધી ફેલાયેલી છે દિલ્હીના વ્યાસન પર્વત સુધી જ્યાં આપણું ગાંધી ભવન આવેલું છે રાષ્ટ્રપતિ માટે કહેવા માટે ભવન કહેવાય એવું આવું રાયસન પર્વત સુધી ફેલાયેલી છે સૌથી ઊંચામાં ઊંચી છે અને કેવી બનેલી છે તો અવશિષ્ટ ફળકૂટી બનેલી છે પ્રાચીન પર્વતમાળા છે ગુજરાત થી દિલ્હી સુધી ફેલાયેલી છે અવશિષ્ટ ખડકો ની બનેલી છે એવું આપણે વિંધ્યાચલ માટે પણ યાદ રાખવું પડશે સૌથી ઊંચું શિખર એનું સદભાવના બરોબર ભારતના સંદર્ભમાં મધ્યપ્રદેશમાં આવેલું છે સદભાવના અને ગુજરાતના સંદર્ભમાં પૂછવામાં આવે પાવાગઢ વિંધ્યાચલ પર્વતમાળા સૌથી ઊંચું શિખર એનું ભારતના સંદર્ભમાં સદભાવના એ પેલામાં પૂછવામાં છે તો પાવાગઢ ત્યાંથી થોડા નીચે આવ્યું કે વિદ્યા કે ભાઈ ખંડ પર્વત ની ખંડ થાય નક્કી છે આપણે બ્લોક પર્વત ની બનેલી છે શેની બનેલી છે ખંડ અથવા બ્લોક પર્વત ની બનેલી છે ગુજરાત થી લઈ અને કેમુર ની ટેકરી બરોબર બિહાર કેમુર ની ટેકરી છે તેની ત્યાં સુધી ફેલાયેલી છે આપણી આ પર્વતમાળા તો આપણું આપણને આપણું ઇન્ડિયાંચલ માં ખબર હોય છે કે ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે એવી રીતે આપણા માટે સાતપુડા એક બીજી પડે છે સાતપુડા બીજો હશે સાપુતારા અને ત્રીજો હશે સાતપડો બરોબર સાપુડા સાપુતારા અને સાતપડ
એના બાદ આપણને જોવા મળશે મહેસાણા, એના બાદ આપણને જોવા મળશે અમદાવાદ. એક પાટો કંઈક આવી રીતે ફેલાયેલો છે અને બીજો આ પર્વતમાળાનો પાટો નીચે આવે છે સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા. આવી રીતે કંઈક જોવા મળે આપણને. આ પર્વતમાળાનો એક પાટો આવી રીતે આપણે અહીંયા સમજી લઈએ કે અહીંયા આપણને બીજું જોવા મળે, અહીંયા જોવા મળે છે અને અહીંયા જોવા મળે છે. આ જે પર્વતમાળાનો એક પાટો આવે એક પાટો નીચે અહીંયા આપણને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે, અરવલ્લી જિલ્લામાં જોવા મળે, મહીસાગર જિલ્લામાં જોવા મળે. એક આપણને ટૂંકર તો આ બે ફાટાઓ જે ખરા એની શરૂઆત કરી સૌથી પહેલા બનાસકાંઠા જિલ્લા. તો બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે જેને કહેવામાં આવે છે જેસુરની ટૂંકર. એમાં સૌથી ઊંચી એટલે જેસુરની ટૂંકર. આ સિવાય ગુરુનો બાકરો અને ચિખલોદર જેવા ડુંગર, ગુરુનો બાકરો અને ચિખલોદર જેવા ડુંગર જે 900 મીટર પ્રતાપનો ઊંચી હાઈટ ધરાવે છે એવા ડુંગર પણ આપણને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે. જેસોર નામે રીંછ અભયારણ્ય પણ આપણને અહીંયા જોવા મળે છે. જેસોર નામે રીંછ અભયારણ્ય પણ આપણને જોવા મળે. હવે આ પર્વતમાળા જે ખરી એ અહીંયાથી ફંટાઈ અને આગળ આપણને મહેસાણા જિલ્લામાં જોવા મળે. મહેસાણા જિલ્લામાં જોવા મળે એને કહેવામાં આવે તારંગાનો ડુંગર. મહેસાણા જિલ્લામાં જે આપણને જોવા મળે છે કહેવામાં આવે તારંગાનો ડુંગર. જેસોર ટેકરી વિશે વાત કરીએ તો જેસોર ટેકરીમાં આપણે જે પાલનપુરથી દાતા જતા, દાતામાં આપણને ખાંબુ શિશુ અને જસત મળી આવે, ગુલેસ્ટો નાઇટ નામનું ખનિજ જે કરી મળી આવે. આપણે જયારે ખનિજ વિશે વાત કરીશું ત્યારે પછી ચર્ચા કરીશું ફરી. એના બાદ મહેસાણા જિલ્લામાં જોવા મળે તારંગાનો ડુંગર. આ જે તારંગાનો ડુંગર બૌદ્ધ દેવી તારાના નામ ઉપર છે એનું નામ રાખવામાં આવ્યું છે તારંગાનો ડુંગર. આ જે તારંગાના ડુંગરમાં આપણને જોવા મળશે અજિતનાથ, બરોબર. અજિતનાથ નું દેવાલય કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું. આ કુમારપાળ લોકોને કહ્યું હતું તો હેમચંદ્રાચાર્ય એમને કહ્યું હતું કે અહીંયા અજિતનાથ નું દેવાલય બનાવો. આ જ તારંગા ડુંગર ની અંદર એક બીજી વિશેષતા તો જેવી આપણે એક બરોડો ડુંગર ની અંદર ગુફા જોઈ, બરોબર, ત્યાં હતી આપણી જાંબુવતી ની ગુફા, અહીંયા જોવા મળે છે જોગીડાની. તારંગા ડુંગરમાં આપણને જોવા મળશે જોગીડાની. ત્યાંથી થોડા આપણે આગળ વધીએ એટલે આપણને જોવા મળે છે અમદાવાદ જિલ્લા. અમદાવાદ જિલ્લામાં જોવા મળતા આપણા થલતેજ ટેકરા, ગુલબાઈ ટેકરા, જોધપુર ટેકરા, બરોબર, આજે ટેકરાના નામથી ઓળખાય છે, જેને ઓળખવામાં આવે છે અરવલ્લીની પૂંછડી. અરવલ્લીના પૂંછડી ભાગ અથવા અરવલ્લીના શેષ ભાગ તરીકે કયો એરિયા ઓળખાય છે તો અમદાવાદમાં આવેલા તદ્દેશ ટીકા ગુંબાઈ ટીકા ની એટલે અરવલ્લીની પૂંછડી તરીકે ઓળખવામાં આવે. અહીંયા સુધી એક ભાગ બનાસકાંઠા મહેસાણા અને અમદાવાદ સુધી આવે. બનાસકાંઠામાં જો આપણે જેસોરની ટેકરી, જેસોર નામે રીંછ અભયારણ્ય, બરોબર, બાલારામની ટેકરીઓ પણ આવી, જેસોરની બાલારામની ટેકરીઓ અને બાલારામ તો તમે બધા ઓળખો છો, બરોબર. બાલારામ એટલે સૂર્યવંશમ છે નેક્સ્ટ ફેવરિટ પિક્ચર, એમાં જે મહેલ બતાવેલું છે એ ત્યાં શૂટિંગ કરવામાં આવે, બરોબર. એ સૂર્યવંશમ નું શૂટિંગ ત્યાં કરે બાલારામ પેલેસ. તો બાલારામ પેલેસ જે પણ ત્યાં આવેલું છે, બાલારામ નામે રીંછ અભયારણ્ય, બાલારામ નામે ટેકરી બધું ત્યાં આવેલું છે. જેસોર ની ટેકરી ત્યાંથી આગળ વાત કરું એટલે મહેસાણા જિલ્લામાં આપણને જો આપણે તારાના ડુંગર, બૌદ્ધ દેવી તારાના નામ ઉપરથી નેમિનાથના પગલા અથવા નેમિનાથની સમાધિ જે કહી શકો એ ત્યાં આવેલું છે. કુમારપાળ દ્વારા હેમચંદ્રાચાર્યજીને આજ્ઞાજી કરવામાં આવ્યું અને નેમિનાથની સોરી અજિતનાથની જોવાળી માં છે. ફરીથી બૌદ્ધ દેવી તારાના નામ ઉપરથી ત્યાંથી આગળ આવ્યું એટલે અમદાવાદ જિલ્લામાં આપણે જોવા મળે છે અરાવલી પૂછડી તરીકે ઉઠાતા ગુલભાઈ ટીકરાજી. ત્યાંથી આગળ વાત કરીએ એને પટ્ટો જે કરો એ પટ્ટો આપણને અહીંયા જોવા મળે છે અરાવલી નો એ બીજો ભાગ. અહીંયા બનાસકાંઠા થી અહીંયા એક નાનકડી ટીકરી વિશે વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં ગણવામાં આવે ને જે આપણા માટે આરાસુરની ટીકરી, આરાસુરના અંબાજી કરે દે કિલ્લો, બરાબર. આવા જે આપણા ભજન જે ખરા તો આરાસુરમાં અંબાજીનું મંદિર આવે. કયા માતાજી નું મંદિર આવેલું છે એવું પૂછીને આપવામાં આવે તો અંબાજી નું મંદિર. 51 જે શક્તિપીઠો કહેવામાં આવે એમાંની એક શક્તિપીઠ, બરોબર. અને આ 51 શક્તિપીઠો પાછળ પણ એક નાનકડી એવી પ્રાચીન ગાથાઓ જોડાયેલી છે કે જયારે ભગવાન શિવ ને ઇન્વિટેશન નહોતું આપવામાં આવે એમના સસરા ઘર અને પાર્વતીજી જે કરાય ત્યાં જાય છે
पार्वती ने ત્યાં એક ઇન્સર્ટ કરી નાખવામાં આવે છે એટલે પાર્વતી જે ખરા એ અગ્નિમાં પોતા ઘૂમાઈ રહે છે એટલે એનો સડક તો દેહ જે કરે સડક તો દેહ લે એટલે ભગવાન શિવ તાંડવ કરવાની શરૂઆત કરે છે એટલે આપણે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે કે બધાને બ્રહ્માજીને લાગ્યા કે બીજવા તાંડવ કરશે તો આખું પૃથ્વીનું પ્રલય થઈ જશે અને એવું રોકવા માટે બ્રહ્માજી પોતાનું સુદર્શન ચક્ર જે કર્યું એક કાઢે છે અને એનાથી પાર્વતીજીના ટુકડા થાય અને એમના 51 ટુકડા થયા એવું કહેવામાં આવે છે અને એમાં હૃદયનો ભાગ જે કરો એ હૃદયનો ભાગ અંબાજી ખાતે પડે એટલે સૌથી પવિત્ર ગણવામાં આવે 51 શક્તિપીઠો માં શ્રી યંત્રની અહીંયા પૂજા થાય અહીંયા તો મૂર્તિની પૂજા નથી થતી અત્યારે દિશા યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે બરોબર તાલીકી લોકો આઈકાઓ જોડાયેલી છે સાચી હોય ખોટી હોય એ માધ્યમ આપણને આઈડિયા નથી પરંતુ આપણે આવું યાદ રાખવા માટે કરું કે 51 શક્તિપીઠો માંની સૌથી પવિત્ર ગણવામાં આવે એમાંની એક આપણે આબીમાં પણ જોઈએ છે અધર દેવીનું મંદિર બરોબર તો અધર દેવીનું મંદિર પણ એમાંની શક્તિપીઠ માટે ગણવામાં આવે છે ત્યાંથી આગળ સ્ત્રી આહારા સુરની ટીકરીઓ પ્રતિ નીચે આવે સાબરકાંઠા જિલ્લો જોવા મળે સાબરકાંઠા જિલ્લામાં આપણને જોવા મળશે ઈડર હિંમતનગર વિજયનગર આ બધી જે ટીકરીઓ આપણને જોવા મળે એ બધી આપણને સાબરકાંઠા જિલ્લા રણલંગ તળાવ વિશે વાત કરી લો ઈડરીઓ ગઢ વિશે વાત કરીને આપણને બધું આપણને જોવા મળે છે અને ઈડર એટલે પ્રી વેડિંગ માટે બહુ સારામાં સારું લોકેશન અને ત્યાં વધારે જતા બરોબર તો ઈડરીઓ ગઢ શૂટિંગના લોકેશન માટે જાય તો ઈડરની જે કર્યું હિંમતનગરની જે કર્યું અને વિજયનગરની જે કર્યું ત્યાંથી નીચે આવે એટલે આ જ અરવલ્લીનો પર્વતમાળાનો એક ભાગ આપણને અહીંયા જોવા મળે છે અરવલ્લી જિલ્લામાં ભિલોડાની જે કર્યું गदाधरपुरी तरीके विष्णु गदाधरपुरी तरीके श्याम वर्ण की मूर्ति ने एक मेड़ो भरा बरबर शामाजी मेड़ो पसंदगी मेळो आदिवासी बराबर वर्ग पसंदगी शामळाजी मेळो भिलोडा खाते भिलोडा महिसागर जिलो महिसागर जिला મહીસાગર જિલ્લામાં આપણે યસ અનડગઢ ની કરી માનગઢ મહીસાગર જિલ્લામાં જોવા મળે માનગઢ ની કરી રાજ માનગઢ ની ટીકરીઓ માં ગુરુ ગોવિંદ સ્મૃતિ વન અહીંયા એક વન બનાવવામાં આવ્યું સાંસ્કૃતિક વન ગુરુ ગોવિંદ સ્મૃતિ વન એક વન આપણે કચ્છમાં જોયું રક્ષક વન બીજું જોયું ચોટીલા ખાતે ભક્તિ વન આ ત્રીજા નંબરનું ગુરુ ગોવિંદ સ્મૃતિ વન ગુરુ ગોવિંદ ભીલોડા ગુરુ છે કેસી કથા ની એક જાતિ જે કરી એમના ગુરુ થઈ ગયા આ ગુરુ ગોવિંદ ની યાદમાં અહીંયા બનાવાયું માનગઢની ટીકરીઓમાં મહીસાગર જિલ્લામાં ગુરુ ગોવિંદ સ્મૃતિ વન પરંતુ એવું પૂછી નાખે કે મહીસાગર વન ક્યાં આવેલું છે બરોબર મહીસાગર વન પણ આવ્યું છે મહીસાગર જિલ્લામાં નથી તો મહીસાગર વન પૂછાય તો આણંદ જિલ્લો મહીસાગર જ્યાં મહી નદીનો તટ પૂરો થાય જ્યાં વન બનાવવામાં આવેલું છે એ મહીસાગર વન મહીસાગર વન ક્યાં આવેલું છે ત્યાં આણંદ જિલ્લા એ મહીસાગર જિલ્લામાં કયું બનાવ્યું છે તો ગુરુ ગોવિંદ આ બે કાંટા પણ યાદ રાખીશું અરવલ્લી પર્વતમાળા અરવલ્લી એટલે વિશ્વની સૌથી પ્રાચીન અવશિષ્ટ ભેડ પર્વતોની બનેલી ગુજરાત થી લઈને દિલ્હી સુધી ફેલાયેલી જાયસાન પર્વત સૌથી ઊંચું શિખર ભારતના સંદર્ભમાં ગુરુ શિખર ગુજરાતના સંદર્ભમાં જેસોરની ટેકરીને ગણવામાં આજ અરવલ્લીને એક માટો જેસોરની ટેકરી એના બાદ તારંગમ ડુંગર એના બાદ ધરતી જે ટાઈડી કા અરવલ્લી આજ અરવલ્લી પર્વતમાળા એક માટો અહીંયા બનાસકાંઠામાં એક જાણીતી ટેકરી એટલે આરાસુરની ટેકરી એના બાદ આપણે સાબરકાંઠા જિલ્લામાં આપણે વાત કરીશું હિંમતનગર ઈડર અને વિજયનગરની ટેકરીઓ વિશે ત્યાંથી થોડાક નીચે આવો આપણે અરવલ્લી ની અંદર ભીલોડા અને શામળાજી ની ટેકરી ત્યાંથી નીચે આવો गुरु
આગળ વિદ્યા વ્યાસમાં અહીંયા સુધી ખબર ના પડી હોય લાઈવ સેશનમાં પણ કોઈને આ પર કોઈ પ્રશ્ન કરી શકો છો. આગળ વધીએ. અને ગુજરાતના સંદર્ભમાં આગળ વાત કરીએ કે આપણા માટે અરવલ્લી પર્વતમાળા, હવે એના પછી અવિશ્વાસમાં એટલે કે વિંધ્યાચલ પર્વતમાળા, એક નાનકડી એવી વિંધ્યાચલ પર્વતમાળા જે આપણે ફેરાયેલી છે પંચમહાલ અને બીજો જિલ્લો દાહોદ, આ બંને જિલ્લામાં જોવા મળે કે જે ભારતના જળ વિભાજક તરીકે જાણીતી છે આપણી વિંધ્યાચલ પર્વતમાળા. બરોબર, વિંધ્યાચલ પર્વતમાળા એટલે ગુજરાત થી લઈ અને બિહારના કૈમૂરની ટેકરીઓ સુધી ફેલાયેલી સૌથી ઊંચું શિખર એવી સદભાવના, મધ્યપ્રદેશમાં આવેલું સદભાવના જે કહ્યું સૌથી ઊંચું શિખર ગુજરાત થી લઈ અને બિહારના કૈમૂર સુધી ફેલાઈ શકે કર્યું ખંડ પર્વત ની બનેલી. એના બાદ આજ પર્વતમાળા જે કરી આપણે પંચમહાલ અને દાહોદમાં જોવા મળે. આજ પંચમહાલ જિલ્લાનું સૌથી ઊંચું શિખર એટલે પાવા. બરોબર, પાવાગઢ જે કહ્યું એ પાછું આપણે યાદ રાખી. પાવાગઢ સેના માટે જાણીતું છે? પાવાગઢ જેની તળેટીમાં વસેલું છે એવું ચાંપા મેં ચાંપા વાણિયાની યાદમાં વનરાજ ચાપડા વસાવેલું એક શહેર જેનું નામ છે ચાંપાનેર. 2014 માં ભલેરની સાઈડમાં સ્થાન પામનાર જે વ્યક્તિ એટલે આપણું આ ચાંપાનેર. ચાંપાનેર વિશે વાત કરી લેવાની. ચાંપાનેર ના દરવાજાઓ કોઈ વખતે તમને પૂછી નાખવા, બરોબર, ત્રણ દરવાજાઓ એના ખાસ ફેમસ છે. એક છે ઉદ્યો દરવાજો, બીજો અટક દરવાજો અને ત્રીજો બાદશાહ દરવાજો. બરોબર, જુમા મસ્જિદ, બરોબર, એ પણ ત્યાં ચાંપાનેર માં જોવા મળે. જેમ આપણે અમદાવાદમાં જોવા મળે છે કે એક જુમા મસ્જિદ ત્યાં આપણે આવેલી છે. આ એના ત્રણ દરવાજા, બુધિયો દરવાજો, અટક દરવાજો અને બાદશાહ દરવાજા, એના નામ પૂછાઈ ચૂકેલા છે અને પૂછાવાની શક્યતા ચાંપાનેર માં જોવા મળે. આજ પાવાગઢ ખાતે, બરોબર, આપણને જોવા મળ્યું જ્વાળામુખી નું મુખ કે જેમાંથી જ્વાળામુખી નીકળ્યા હોય જે તે ટાઈમ અને અત્યારે હાલ શાંત થઈ ગયું. બરોબર, જેને ભૂગોળની ભાષામાં જો કહેવામાં આવે તેને કહેવામાં આવે ક્રેટર, કે જ્યાં જ્વાળામુખી, ધારો કે જ્વાળામુખી અહીંયા થી આપણે પર્વત છે આવી અને અહીંયા થી જ્વાળામુખી પ્રસ્ફોટન થયો. જે તે સમય શું થયું કે પ્રસ્ફોટન ની ક્રિયા જે કરી પૂરી થઈ ગઈ, હવે એમાંથી કોઈ પણ વખતે મૃત થઈ ગયેલો જે જ્વાળામુખી કરી એવો તો મૃત જ્વાળામુખી છે. આ મૃત જ્વાળામુખી માં શું થાય કે વરસાદના કારણે જે પાણી ભરે, આ પાણી ભરે એટલે અહીંયા આવા નાના નાના સરોવર બચ્યા, તળાવો બચ્યા, એટલે જ પાવાગઢ ની અંદર દૂધિયું, છાસિયું, ચાસિયું, તેલિયું, બરોબર, આવા કઈક આપણને જોવા મળે છે. જ્વાળામુખીના મુખ તરીકે જાણીતા તળાવ અહીંયા થી જ્યાં પૂરું થયું એને કહેવાય ક્રેટર. ગુજરાતી માં એને દ્રોણા કહેવાય. બરોબર, જ્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન થયું હોય જે પાણી પડી ગયું છે ક્રેટર તરીકે, ક્રેટર કાલે આવા શબ્દ આવશે તમારે. આગળ આપણે જોઈશું તો પંચમહાલ જિલ્લામાં જોવા મળે વિંધ્યાચલ ના ભાગ રૂપે આપણને સૌથી ઊંચું શિખર પાવાગઢ, તળેટીમાં વસેલું પડે ચાંપાનેર શહેર વિશે વાત કરી, દૂધિયું, ચાસિયું, તેલિયું તળાવ એના વિશે આપણે વાત કરી. વિંધ્યાચલ માટે આપણે આટલું યાદ રાખીશું. એના બાદ નીચે વધતા જઈએ તો નીચે અલગ અલગ જિલ્લાઓ વિશે વાત કરીશું. એક અહીંયા આવશે વડોદરા, એની સામે આવશે છોટા ઉદેપુર. વડોદરા અને છોટા ઉદેપુર, તો આ જે વિંધ્યાચલ નો ભાગ આપણને કઈ અહીંયા આપણને જોવા મળે છોટા ઉદેપુર જિલ્લા. છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી છે ટેકરી, જેને કહેવામાં આવે આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરી. આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરી જ્યાંથી આપણને મળી આવે છે રોડ્સ પાર્ક. એક આપણને ખનીજ મળી આવે જે ધાતુ વગાડવા માટે કામમાં આવે એવું આપણને રોડ્સ પાર્ક અહીંયાથી મળી આવે. આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરી
આખા વિશ્વમાં ટોટલ બે જગ્યાએથી પુરસ્કાર મળે છે, એક છે ગ્રીનલેન્ડ, બીજું ગુજરાત. બરોબર, આંબા ડુંગર ડુંગર ગામ અને નેતી લીટી પર ત્રણેયમાંથી મળે છે, એક જ જગ્યાએથી ઉત્પાદન થયું છે, બાકી બે બી એમને એમ જ ચાપડી પડી. આંબા ડુંગર ડુંગર ગામ અને નેતી લીટી પર ક્યાં જોવા મળે છે? છોટા ઉદેપુર જિલ્લા. ત્યાંથી નીચે આવો એટલે આંબાને જોવા મળે છે વડોદરા, છોટા ઉદેપુર, એના બાદ ભરૂચ અને નર્મદા. ભરૂચ એની સામે નર્મદા. અહીંયા વડોદરા ની અંદર પેલા ગણવામાં આવતું હતું, પરંતુ અહીંયા છોટા ઉદેપુર માં એક કિસ્સો જતો રહ્યો, એટલે કે છુછાપરા ની ટેકરીઓ, રાજ છુછાપરા ની ટેકરીઓ માંથી મળી આવે છે ખનિજ, જેનું નામ છે ડોલોમાઇટ. ડોલોમાઇટ નામનું ખનિજ જે કરું એ છુછાપરા ની ટેકરીઓ માંથી આપણને મળી આવે, જે પહેલાના સમયમાં અત્યારે હાલ આપણે ઘરની અંદર નાના મોટા અલગ અલગ કલરના પથ્થરો, લાલ લીલા રંગના જે પથ્થરો થઈ ગયા છે, બરોબર, એ જ પથ્થરો એ આપણું ડોલોમાઇટ, એ ખનિજ આપણને અહીંયાથી મળી આવે છુછાપરા ની ટેકરી, છોટા ઉદેપુર જિલ્લાની અંદર. અહીંયા આપણે વાત કરીએ ફ્લોર્સ પાર્ક, ખનિજ સ્વરૂપે મળે બધું મિશ્રિત હોય, એ મિશ્રિતનું શુદ્ધિકરણ પણ થાય, તો શુદ્ધિકરણ કાર્યક્રમ અહીંયા શરીર પાણી થાય છોટા ઉદેપુર ના, બરોબર, એવું પૂછાય પુષ્પાનું શુદ્ધિકરણ કારણ કડી પાણી ખાતે. તો બે વસ્તુ, બે ખનિજો વિશે વાત કરી, જે ટેકરીઓ માંથી મળે વિદ્યાચલના ભાગો અહીંયા ફેલાયેલી છે. એના બાદ ભરૂચ અને નર્મદા, તો ભરૂચ અને નર્મદા કોના ભાગ રૂપે, તો અહીંયા આપણે જોઈએ ની પર્વતમાળા, એનું નામ હતું સાર. ક્લિયર, તો વિદ્યાચલ ની વાત કરી, એના બાદ હશે સાતપુડા. સાતપુડા એનું સૌથી ઊંચું શિખર એટલે ધ્રુપગઢ, મધ્યપ્રદેશમાં આવેલું ધ્રુપગઢ. કેવા પર્વત ની બનેલી છે? ખંડ પર્વત ની બનેલી છે. ગુજરાત થી લઈને ક્યાં સુધી ફેલાયેલી છે? ઝારખંડ સુધી ફેલાયેલી છે. એના વિશે વાત કરી. હવે આ જે સાતપુડા જે કરી આપણને નર્મદા જિલ્લામાં જોવા મળે, નર્મદા જિલ્લામાં જોવા મળે એને કહેવામાં આવે રાજપીપળા ની દીકરી, એમાં સૌથી ઊંચી એટલે માથા. આજે રાજપીપળા ની ટેકરી આપણને જોવા મળે નર્મદા જિલ્લામાં સાતપુડાના ભાગો, એમાં સૌથી ઊંચી માતા. ત્યાંથી આગળ આવો એટલે ભરૂચ જિલ્લામાં આપણને જોવા મળે ડુંગરાળ પ્રદેશ, ત્યાં આવેલા છે બાબા ગોર કડિયા અને સારસા માતા. ભરૂચમાં બાબા ગોર કડિયા અને સારસા માતા એ આપણને જોવા મળે છે સાતપુડાના ભાગો. અહીંયા સુધી ક્લિયર? પછી આપણે આગળ મેં દોરીને આવ્યો હતી, બરોબર, તો આપણે બે ત્રણ વસ્તુ અહીંયા જોઈ, વિંધ્યાચલ ના ભાગ રૂપે સાતપુડા ના ભાગ રૂપે વિંધ્યાચલ પર્વતમાળા પંચમહાલ અને દાહોદમાં જોવા મળે. સૌથી ઊંચું શિખર પાવાગઢ ચાપાંડે, શહેર વિશે વાત કરી નાખી, વઘડા ચાવડા ની વાત કરી નાખી, દૂધિયું ચાસ્યું કેલ્યું તળાવ વિશે વાત કરી નાખી, વિંધ્યાચલ ની વાત કરી, એના બાદ વિંધ્યાચલ ના ભાગ રૂપે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં આપણને જે જોવા મળે છે એની વાત કરી, પછી છાપરા ની ટેકરીઓ, આંબા ડુંગર ડુંગર અને નેતી ની ટેકરીઓ વિશે વાત કરી, ફ્લોર્સ પાર કરી જેને આ ડોલોમાઇટ કરી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં સાતપુડા ના ભાગ રૂપે, તમે સાતપુડા સૌથી ઊંચું શિખર એનું ધ્રુપગઢ ગુજરાત થી ઝારખંડ સુધી ફેલાઈ ગયા પર્વતમાળા ની કરી એના વિશે વાત કરી. ખંડ પર્વત ની બની સૌથી ઊંચું શિખર ધ્રુપગઢ ગુજરાતમાં આવે ત્યારે રાજપીપળા ની ટેકરીઓ સૌથી ઊંચું શિખર ગણવામાં આવે છે માથાસર, ભરૂચ જિલ્લામાં જોવા મળે બાબા ગુરુ કડિયા સારસા માતા. અહીંયા સુધી આગળ વધીએ ત્યારે આપણને જોવા મળશે હવે આપણા બાકીના જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ, આપણે જોયું વિંધ્યાચલ પર્વતમાળા, બરોબર, એ જે સોરી સાતપુડા પર્વતમાળા, પાંચ સાતપુડા પર્વતમાળા અહીંયા કન્ટિન્યુ છે, બરોબર. આ જે સાતપુડા પર્વતમાળાના ભાગ રૂપે તાપી અને સુરત જિલ્લામાં આપણને ડુંગરાળ પ્રદેશ જોવા મળે, તાપી જિલ્લામાં જોવા મળે છે સોનગઢ નો ડુંગર,
વ્યારાનો ડુંગર, આવા ડુંગરો આપણને જોવા મળે. તાપી જિલ્લામાં સોનગઢ નો ડુંગર, વ્યારાનો ડુંગર. સોનગઢ સેન્ટ્રલ પેપર મિલ, બરોબર, જે કાગળ બને છે, કાગળ બનવાનો જે ઉદ્યોગ કરે, સેન્ટ્રલ પેપર પલ મિલ તરીકે ઓળખવામાં આવે એવી. આજે સોનગઢ ખાતે સોનગઢ નો કિલ્લો હતો, બરોબર. ઇતિહાસના સંદર્ભમાં પૂછવામાં આવે, બરોબર, કે પેશવાઈ શાસનમાં સૌથી પહેલો કિલ્લો ક્યાં બાંધવામાં આવે, તો પેશવાઈ શાસન સૌથી પહેલો કિલ્લો સોનગઢ ખાતે બાંધવામાં આવે. વ્યારાના ડુંગર અહીંયા આપણને જોવા મળે, સાતપુડાના ભાગો છે, સુરત જિલ્લામાં જોવા મળે, તારાપુર અસિકાના ડુંગર, અસમ નહીં હો, અસમ પાછો રાજકોટમાં, આ અસિકાના ડુંગર છે. તારાપુર અને અસિકાના ડુંગર આપણને જોવા મળે સુરતમાં. સામે તાપી જિલ્લામાં જોવા મળે સોનગઢ અને વ્યારાના ડુંગર. ત્યાંથી તમે નીચે આવેલ આપણને જોવા મળશે નવસારી, ડાંગ અને વલસાડ. આ નવસારી, ડાંગ અને વલસાડ કોના ભાગો છે? અહીંયા એક પર્વતમાળા, જેનું નામ સહ્યાદ્રી પર્વતમાળા. ક્લિયર? અને આ સહ્યાદ્રી પર્વતમાળા એટલે ગુજરાત થી લઈ અને તમિલનાડુ સુધી ફેલાયેલ, નીલગિરી સુધી પૂછાયેલું શિખર. આપણે હમણાં વાત કરી નીલગિરી સુધી પૂછવામાં આવે એનું શિખર ધોળા બેટા, સમગ્ર પશ્ચિમ ઘાટ પૂછીને આપવામાં આવે એનું શિખર નાઈલ મૂડી. બે વસ્તુ વિશે વાત કરી, બ્લોક પર્વતો ની બને ગુજરાત કરી તમિલનાડુ સુધી પહેલે, નીલગિરી સુધી ધોળા બેટા. આજે સહ્યાદ્રી પર્વત માં નવસારી ડાંગ અને વલસાડ માં જોવા મળે. નવસારી માં જો આપણે વાસંદા ને ટી કરી, ડાંગ જિલ્લામાં જોવા મળશે આપણને સાપુતારા ની ટી કરી, એમાં સૌથી ઊંચી ડિગ્રી ઊંચી નાખવામાં આવે જેનું નામ છે અસ્તંભા. સાપુતારા ની ટીકરો માં સૌથી ઊંચી ડિગ્રી જેનું નામ છે અસ્તંભા. સાપુતારા ની ટીકરો, સાપુતારા જેનો અર્થ થાય સાપો નું નિવાસ સ્થાન, પટેલ બોટનિકલ ગાર્ડન જે આવેલું છે એ, બરોબર. અહીંયા જે ડુંગર આવશે પીપલ નેર નો ડુંગર, જેમાંથી કઈ નદી નીકળે છે? પૂર્ણા, બરોબર. પીપલ નેર ના ડુંગર માંથી પૂર્ણા નદી નીકળે, ડાંગ જિલ્લાની અંદર આવે તો પીપલ નેર નો ડુંગર. ત્રિફલા વન જાણીતું છે, બરોબર. એ બધી વસ્તુ આપણે ડાંગ જિલ્લાના એની સૌથી ઊંચી ડિગ્રી કોના ભાગ રૂપે આપણને જોવા મળે? તો સહ્યાદ્રી પર્વતમાળા, નવસારી, ડાંગ અને વલસાડ. એ વલસાડમાં જોવા મળે છે આપણા માટે પાર નેરાની ટેકરી. ક્લિયર? એના ભાગ રૂપે વિલસન ડુંગર જે કરો, એ વિલસન ડુંગર સૌથી ઊંચો. વિલસન મહેન્દ્ર આવો ડુંગર આપણે અહીંયા જોવા મળે છે, પાર નેરા વિલસન મહેન્દ્ર. અને અહીંયા વાત કરીએ એટલે કઈ આવ્યું છે પારનેરાની ટેકરીઓ, ભવાની મંદિર, બરોબર. શિવાજી મહારાજ જે થયા, બરોબર, 1664 ને 1670 બે વખત જયારે સુરત લૂંટવા માટે આવ્યા ત્યારે ભવાની મંદિર માં રાખવાનો પ્રથા. એની બાજુમાં આવેલી છે ફેક્ટરી અતુલ્ય રંગ રસાયણ, બરોબર. અતુલ્ય રંગ રસાયણ ની જે ફેક્ટરી જે કરી કે જેના કારણે નદી પ્રદૂષિત થઈ ગઈ સૌથી વધુ ગુજરાતની પ્રદૂષિત નદી એવી દમણ ગંગા, પિંકી સરેટ તરીકે ઓળખવામાં આવે એવી નદી અહીંયાથી નીકળે. અતુલ રંગ રસાયણના કારણે પાણી પાણી નથી, લાલ અને લીલા રંગનું પાણી. આ થયો આપણો ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. ક્લિયર? ડુંગરાળ પ્રદેશમાં કોઈ કન્ફ્યુઝન હોય તો કહી શકો છો. હજી આપણી જોડે ઘણો ટાઈમ છે, હજી બે નીકળી જશે. સૌથી વધારે બે ટોપિક વચ્ચે પછી પહેરે લેલા કારણ કે બરોબર. આના સંદર્ભમાં આવે જેટલું બી મેક્સિમમ હોય, હવે કોઈ જગ્યાએ એક બે વસ્તુ નાના ડુંગરો જોવા મળી જાય પછી મેં સાચું ને આતો નતો ભણા ઓબ્ઝર્વ કરવા, બરોબર. કોઈ ક્યાંક કઈ લખ્યું એને પોતાની પુસ્તકમાં તો હોય શકે, બરોબર. કારણ કે હું આપું ગુજરાત પોઈન્ટ નથી, પણ બની શકે તે આપણી જે નોટ્સ હોય એમાં ખાલી કલેક્ટ કરી લેવું કે આપણે એક નવું ડુંગર જોવા મળ્યો છે અથવા એની કોઈ એવી વિશેષતા છે. બને છે ત્યાં સુધી આપણે ઘણા ખરા ડુંગર સાજ ઘણી બુકોમાં આપ્યા હોય ના આપ્યા હોય ચાર પાંચ જગ્યાના માધ્યમોમાંથી આપણે રીવ્યુ કરી અને વસ્તુ ભણાવવાની કોશિશ કરી.
તો ડુંગરા પ્રદેશમાં કોઈ કન્ફ્યુઝન જે નવા મિત્રો આવેલા છે એમના માટે નથી? જૂના તો લગભગ રીત કે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે, ઓકે આઈ થિંક કે બધા મિત્રો જોઈ ગયા. આગળ વાત કરીએ નાણાકીયનું ટોપિક લઈએ. ગુજરાતના ઉચ્ચ પ્રદેશ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો આપણે હમણાં જ વાત કરી કે 150 મીટર થી લઈ અને 350 મીટર સુધીની હાઈટ ધરાવતા હોય એને શહેરમાં ગણવામાં આવે છે ઉચ્ચ પ્રદેશમાં. ઉચ્ચ પ્રદેશ ક્યાં જોવા મળે છે મુખ્યત્વે? તો બે જિલ્લામાં આપણને જોવા મળે છે, એક છે કચ્છ અને બીજો છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર વર્ષ પહેલા બન્યો હતો એવું માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર જે ઉચ્ચ પ્રદેશ બન્યો 1200 કરોડ વર્ષ પહેલા બન્યો હતો. કયા ખડકો નો બનેલો છે? તો અગ્નિકૃત ખડકો નો બનેલો છે. આશરે 1200 કરોડ વર્ષ પહેલા બન્યો છે એવું માનવામાં આવે છે. અગ્નિકૃત ખડકો નો બનેલા છે આ ઉચ્ચ પ્રદેશ એવું માનવામાં આવે છે. હવે ઉચ્ચ પ્રદેશ જે કર્યું, ઉચ્ચ પ્રદેશમાં તમે ખાલી તમને સમજાય દઉં કે હમણાં આપણે જે ભણ્યા હતા એ જ ટાઈપ બરોબર. ક્યાં કોઈ ઉચ્ચ પ્રદેશ? ઉચ્ચ પ્રદેશ જેમાંથી જ્વાળામુખી પ્રસ્ફુટન થયેલું હતું આવરણ. પહેલું લેક્ચર યાદ કર, ભૂસપાટી આવરણ અને કેન્દ્રીય ભાગો આપણે ભણેલા. ધબધબતો ગોળો હતી, આપણે વાત કરી કે પૃથ્વી ધબધબતો ગોળો, ધબધબતો ગોળો કે જે આવરણમાં આવેલું છે જે છે એની અંદર જે હોય એને કહેવામાં આવે છે મેગ્મા બરોબર. આ જ મેગ્મા જ્યારે પૃથ્વીની સપાટી ફાડી અને ઉપર આવીને પ્રસ્ફુટન પામે છે ત્યારે એને કહેવામાં આવે લાવા. તો પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા જ્યારે પ્રસ્ફુટન પામે ત્યારે એને લાવા અથવા લાવા રસના તે કોઈ જગ્યાએથી પ્રસ્ફુટન પામેલો છે અને પછી અલગ અલગ ડુંગરો અથવા ઉચ્ચ પ્રદેશો અથવા મેદાનોની રચના થઈ હશે. જેમ એના રિલેટેડ તમને 100% પ્રશ્નો ક્લાસ 1 ના સંદર્ભમાં પૂછાયેલા છે. ત્યાં મેગ્મા જે ખરો એ અલગ અલગ આકારોમાં ઠરી જાય. કેવા? અલગ અલગ આકારોમાં ઠરી જાય. મતલબ કે મેગ્મા જે ખરો એ આ રીતે અહીંયાથી કોઈ જગ્યાએથી પ્રસ્ફોટન પામે છે અને એ આ રીતે રકાબી જે હોય એ રકાબી આકારમાં ઠરી જાય બરોબર. રકાબી જે હોય એ રીતે રકાબી આકારમાં ઠરી જાય તેને કહેવાય લેપોલી. તરંગ આકારમાં ઠરી જાય. તરંગ
પૃથ્વીના પેટાળમાં દેખવા ત્યારે તરંગ આકાર કરી જાય ત્યારે ક્યાં નામ લખવામાં આવે છે તેને કહેવાય સાયક્લોન. ત્રણ નામ યાદ રાખવાના રહ્યા. મેઘમાં જે થતું એ મેઘમાં થઈ જાય અલગ અલગ આકાર સ્વરૂપ. પહેલું રકાબી આકારે થઈ જાય તેને કહેવાય લેપોલી. છત્રી આકારે થઈ જાય તેને કહેવામાં આવે છે લેપોલી. અને જો તરંગ આકારે થઈ જાય તેને કહેવામાં આવે છે સાયક્લોન. કમ્પ્લીટ. અહીંયા સુધી ખબર પડી ગઈ. તો આપણે સૌરાષ્ટ્રના સંદર્ભમાં જે કવિ સરદારની ડાઈક વિશે વાત કરવાની. બરોબર, ડાઈક એટલે શું છે? કે વન ટાઈપ ઓફ થરી ગયેલો મેઘમાં. પરંતુ કેવું બન્યું કે આ મેઘમાં જે કરું એ પ્રસ્ફુટન પામે બહુ મોટું સ્વરૂપ નથી રહ્યું, પરંતુ શું કર્યા એકદમ પાતળી ધાર જેવું કરી અને આવી રીતે ઠંડુ થઈ અને વહન પામ એ તો આજે પાતળી પટ્ટી બની. પાતળી પટ્ટી ડેટ સાકાર માટે કઈ રીતે ફરે છે મેઘમાં એના આકારો શું એના વિશે વાત કરી. હવે એના બાદ આવશે પ્રકાર. ઉચ્ચ ટોટલ જ ચાર પ્રકારના ઉચ્ચ પ્રદેશો જોવા મળે. ટોટલ ચાર પ્રકારના ઉચ્ચ પ્રદેશો જોવા મળે. એક છે પહેલું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. બીજા નંબર ઉપર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજા નંબર ઉપર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ચોથા નંબર ઉપર છે દરિયાઈ ઉચ્ચ પ્રદેશ. ચાર પ્રકારના આપણને ઉચ્ચ પ્રદેશો જોવા મળે, આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય, ખંડીય અને દરિયાઈ. કોને કહેવાય? ખાલી કોઈ જગ્યાએ બેઠા પૂછાતી કે તમે પૂછાઈ શકે કે ભાઈ આ કયા ઉચ્ચ પ્રદેશનો પ્રકાર છે. તો આંતર પર્વતીય શબ્દ ઉપરથી જ ખબર પડે કે અહીંયા ડુંગર છે, અહીંયા ડુંગર છે અને આવી રીતે કોઈ ઉચ્ચ પ્રદેશ જે કરવું એવું જ બોલું. ચારે બાજુ ડુંગર એથી ઘેરાયેલો જે ઉચ્ચ પ્રદેશ હોય એને કહેવાય આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. આકૃતિ સાથે તમને એકદમ સીધી ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે આંતર પર્વતીય એટલે કે આજુબાજુ પર્વત અથવા ડુંગર થી ઘેરાયેલો. બરોબર, ચારે બાજુ ડુંગર થી ઘેરાયેલો જે કોઈ ઉચ્ચ પ્રદેશ જોવા મળે એને કહેવામાં આવે છે આંતર પર્વતીય. બીજા નંબર ઉપર છે પર્વત પ્રાંતીય. પર્વત પ્રાંતીય કેવો છે? એટલે આ રીતે એક બાજુ ડુંગર છે અથવા પર્વત છે, આપણે એને પર્વત રાખી દઈએ. એક બાજુ પર્વત છે અને એક બાજુ કોઈ નદીની બેસીન છે. એક બાજુ કોઈ નદીની બેસીન છે અથવા મેદાન જોવા મળે અહીંયા કોઈ ઉચ્ચ પ્રદેશ રચાય. એક બાજુ પર્વત, નદી અથવા મેદાન આવેલું હોય ત્યાં જે ઉચ્ચ પ્રદેશ જોવા મળે એને કહેવામાં આવે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પહેલું આંતર પર્વતીય, ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલો જે ઉચ્ચ પ્રદેશ બન્યો હોય એને કહેવામાં આવે છે આપણે આંતર પર્વતીય. પર્વત પ્રાંતીય એટલે કે એક બાજુ ડુંગર અથવા પર્વત હોય અને બીજી બાજુ નદી જતી હોય અથવા કોઈ મેદાન આવેલું ત્યાં જે ઉચ્ચ પ્રદેશ જોવા મળે એને કહેવામાં આવે છે પર્વત પ્રાંતીય. ચોથા નંબર ઉપર ખંડીય ઉચ્ચ પ્રદેશ. પર્વતીય ની નદી ને બેસી લેવી તો શું થયું? અચાનક કોઈ જમીનનો ભાગ આવી જમીનમાંથી લાવા નીકળવાની કોશિશ કરી પરંતુ નીકળી શકે નહીં, ઊંચો ટેકરો બની ગયો. આવો એક ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ આપણે જો જોવું હોય તો અલ્લાહ હોય. ખાલી તમને કહેવા નથી માંગતો, એક પર્ટિક્યુલર ના કહી શકાય પણ એ કહી શકાય કે શું થયું? કોઈ જમીનમાં ઉત્ખનન થયું અને જમીનમાં અચાનક કોઈ ભાગ દેખાયું, જમીન ઊંચો થયું, જમીનનો ભાગ ઊંચો થઈ ગયો એને કહેવાય છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. આજુબાજુમાં ડુંગરે નહીં કે નદી પર નથી પરંતુ કોઈ ભાગ ઊંચો થઈ ગયો છે એને કહેવામાં આવે છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. એનું એક પર્ટિક્યુલર મસ્ત ઉદાહરણ જોવું હોય તે છે સુંધા માતા. રાજસ્થાનમાં સુંધા માતા નું જે ડુંગર એક જમીન ભાગ આખા ઊંચો થઈ ગયો ખંડીય ઉચ્ચ પ્રદેશ. એના બાદ દરિયાઈ ઉચ્ચ પ્રદેશ, સીધો અને સિમ્પલ એક બાજુ આ રીતે દરિયો જતો અને અહીંયા જે ઉચ્ચ પ્રદેશ જોવા મળે. બરોબર, એક બાજુ પર્વત, અહીંયા એક બાજુ પર્વત, એક બાજુ પર્વત, પછી ઉચ્ચ પ્રદેશ ને દરિયો જતો હોય તો દરિયા કિનારે જે જોવા મળે છે ઉચ્ચ પ્રદેશ દરિયા.
उच्च प्रदेश कोने कहवाय तो 150 मीटर थी नहीं 350 मीटर हाइट धरावतो उच्च प्रदेश क्या જોવા મળે છે ગુજરાતમાં તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે સૌરાષ્ટ્રમાં જોવા મળતા ઉચ્ચ પ્રદેશો મુખ્યત્વે અગ્નિકૃત ખડકોના બનેલા છે 60 મીટર થી 60 કિલોમીટર સુધી ડાયરેક્ટ જોવા મળે ડાયરેક્ટ એક પાતળી પટ્ટી મેન વન બરાબર સીધી ભાષામાં આપણે સમજવા માટે યાદ કરીએ તો એક પાતળી પટ્ટી ફરી ગયેલો મેન વન ડાયરેક્ટ હવે આજે મેન વન જે ફરેલા છે આપણે થોડી વાત કરી તો કે વિદ્યાર્થી પ્રસ્ફુટન પામે એટલે કે ક્રિએટર કોઈ જગ્યાએ ફરી જાય એ પ્રદેશ કે કોઈ આંદીર તરીકે હવે આ ડાયરેક્ટ સોરી આ મેગ્મા જે કરું એ મેગ્મા પ્રસ્ફુટન પામે છે પરંતુ કોઈ જગ્યાએ પ્રસ્ફુટન પામી નથી શકતો અને અલગ અલગ આકારોમાં ફરી જાય તો કેવા પ્રકારના આકારો ધારણ કરે સૌથી પહેલા વાત કરી રકાબી આકાર જો ધારણ કરે તેને કહેવાય લેપોલિથ જો છત્રી આકાર ધારણ કરે છે તેને કહેવાય લેપોલિથ અને જો એ તરંગ આકાર ધારણ કરે છે જમીનમાં તેને કહેવાય ચેપ્ટાઇપોલિથ ક્લિયર તો આ રીતે જોવા મળે છે ત્રણ પ્રકારના આકાર એના બાદ એના પ્રકાર કઈ ટાઈપના છે તો ચાર પ્રકારના આંતર પર્વતીય પર્વત પ્રાંતીય ખંડીય અને લાસ્ટમાં દરિયાઈ આંતર પર્વતીય તો મે ચારી બાજુ ડુંગરી થી ઘેરાયેલો જે ઉચ્ચ પ્રદેશ હોય એને કહેવાય આંતર પર્વત બીજું છે પર્વત પ્રાંતીય એક બાજુ પર્વત અથવા ડુંગરી બાજુમાં ઉચ્ચ પ્રદેશ અને બાજુમાં નદીની બેસી અથવા મેદાન આવેલું ત્રીજા નંબર ઉપર ખંડીય તો આજુબાજુમાં કંઈ નથી અને અચાનક કોઈ જમીન ભાગ ઊંચો આવી જાય અલ્લાહ વન ટાઈપ ઓફ મે તમને વિચારણા તેને કહેવાય ખંડીય અને લાસ્ટમાં તો કે દરિયા કિનારે જે જોવા મળે ડુંગરની બાજુ એક બાજુ દરિયો એક બાજુ ઉચ્ચ પ્રદેશ એને કહેવામાં આવે છે દરિયાઈ ઉચ્ચ પ્રદેશ કમ્પ્લીટ અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન નહીં એવું માની શકું છું ઓકે તો આપણે આજે બે વસ્તુઓ વિશે વાત કરી નાખી પહેલા આપણે ભણ્યા ડુંગરાળ પ્રદેશ અને બીજા નંબર ઉપર ભણ્યા આપણે ગુજરાતનો ઉચ્ચ પ્રદેશ આગળના સેશનમાં આપણે ચાર થિયરી વિશે વાત કરી હતી થોડું સ્પીડમાં તું જો એમાં ના ખબર પડી હોય તો 100% તમે મને પૂછી શકો છો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન થઈ હોય જ્યાં જ્યાં કન્ફ્યુઝિંગ પોઈન્ટ હતા એને તમે 100% યાદ કરાય છે અમુક બીજી તો કે વસ્તુ જે છે ગોખવી પડે તમારે ગોખવી પડે મારે પણ ગોખવી પડે બરોબર તે તો આપણે ગોખી ના પણ પરંતુ જ્યાં સમજવાના છે કે 181 અક્ષાંશ ચૂકવામાં આવ્યા તો એના વિશે વાત કરી હતી 360 કે રીતે થાય યુટીસી શું છે 0 ડિગ્રી ક્યાં ક્યાંથી પસાર થાય આવા બધા અલગ અલગ પ્રકારના જે ફેક્ટર આવે અક્ષાંશ વિશે શું સાચું છે શું ખોટું રેખા જશે શું સાચું શું ખોટું એના વિશે વાત કરી હતી પૃથ્વીની આંતરિક રચનામાં જે જીપીએસસી માં પૂછાયેલા ક્વેશ્ચનો વાયસિક ડિસ્કન્ટિન્યુટી અથવા ગુટેનબર્ગ સેટ અથવા લેમેન ક્ષેત્ર કયા કયા આવરણોની ભેદ રેખાઓ કઈ કઈ છે અને આજે ડુંગરાળ પ્રદેશમાં શોર્ટકટમાં ડીપમાં અને ઉચ્ચ પ્રદેશ વિશે વાત કરી નેક્સ્ટ સેશન આપણો સાહેબ જે કરો આગળના રિવિઝન પોર્શનને આગળ વધારીશું અને આગળ જે પણ આવશે દરિયા કિનારો આવશે આપણા માટે રણ પ્રદેશ આવશે અને નદી તરફ આવશે એ મેદાન આટલું બધું પૂરું થશે એટલે ગુજરાતનું પ્રાકૃતિક ભૂગોળ પૂરું થશે એના બાદ સામાજિક અને આર્થિક ભૂગોળ સામાજિક અને આર્થિક ભૂગોળ એટલે જનરલી એવું કહી શકાય કે સામાજિક ભૂગોળમાં તો બધું યાદ જ રાખવું પડે બધી બીજી તો ઘણી બધી આવે કયો જિલ્લો મોખરે છે તો સાક્ષરતા નું દર ધારો કે 80.80 છે કે તમારે યાદ રાખવાનું મારે યાદ રાખવાનું બરોબર તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં ચલો આવજો